નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન. પર્યુષણ વ્યાખ્યાનમાળા અમારા ભદ્રેશભાઈ શાહના માતા પિતા વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ બેટર લાઈફ ભદ્રેશ શાહ ફાઉન્ડેશન અને સુરત જૈન યુવક મંડળના ઉપક્રમે પર્યુષણ વ્યાખ્યાનમાળાની આ બીજી ઋતુ છે અને આજે એનો સાતમા દિવસનો કાર્યક્રમ છે. બે પ્રબુદ્ધ વક્તાશ્રીઓ આપણી સાથે છે. માનીય ભદ્રેશભાઈને વિનંતી કરીએ બંને વક્તાશ્રીઓનું શ્રોતાઓનું સ્વાગત કરવા માટે. શ્રી ભદ્રેશભાઈ શાહ પ્રણામ, નમસ્કાર, જય જિનેન્દ્ર. મિત્રો અને વડીલો, આપ સૌ જાણો છો તેમ પર્યુષણ વ્યાખ્યાનમાળા મુંબઈમાં 100 વર્ષથી પણ વધુથી અને અમદાવાદમાં 90 વર્ષથી પણ વધુ વર્ષોથી ચાલી રહી છે. એનાથી પ્રેરાઈને ઘણા વર્ષોથી વિચાર હતો કે સુરતમાં કેમ નહીં, અને અલ્ટિમેટલી આ કોરોનાના વિષમકાળમાં ગયે વર્ષે જ્યારે બધાએ જ ઘરમાં પુરાયેલા રહેવાનું હતું ત્યારે એક વિચાર આવ્યો કે ઓનલાઈન પર્યુષણ માળા યોજી શકાય કે કેમ, અને એ વિચાર અમલમાં મૂકતા એનો બહુ જ સરસ પરિણામો અમને મળ્યા. એનાથી પ્રેરાઈને હવે અમે કાયમ જ આ પર્યુષણ માળા ચાલુ રાખવાનું વિચાર્યું છે. આવતા વર્ષોમાં વિચારીશું કે એને ઓનલાઈન પરથી ઓન સ્ટેજ ઉપર લઈ જવાય કે કેમ, અને ઓન સ્ટેજ ઉપર લઈ જઈએ તો ઓન સ્ટેજની સાથે સાથે ઓનલાઈન પર પણ કેવી રીતે ચાલુ રખાય, એ બધું આવતા વર્ષે વિચારીશું. હમણાં તો આ ઓનલાઈન અમને બહુ વધારે વ્યવસ્થિત લાગે છે, વધારે અનુકૂળ લાગે છે, કારણ કે અમારા જે પ્રબુદ્ધ વક્તાઓ છે તેને ઓછામાં ઓછી તકલીફ છે, ગમે ત્યાંથી તેઓ અમને સંબોધી શકે છે, અને આખા વિશ્વમાં અમારા આ પ્રવચનો, અમારી આ વ્યાખ્યાનમાળાઓ, આધ્યાત્મિક વ્યાખ્યાનમાળાઓ પર્યુષણ નિમિત્તેની એ સાંભળી શકાય છે અને ખરેખર સાંભળે છે. હોનોલુલુથી લઈને કેનેડાથી લઈને અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પણ આ લોકો સાંભળી રહ્યા છે, ભલે એમની સંખ્યા ઓછી હોય, પરંતુ છેલ્લે જ્યારે યુટ્યુબ ઉપર ફરીથી આવતીકાલે સવારે 8:30 મુકાશે અને પછી એ કાયમને માટે યુટ્યુબ પર રહેશે, ત્યારે એનો લાભ લેનારા વર્ષ દરમિયાન બહુ જ લોકો હોય છે, અથવા તો રાધર કાયમને માટે એ રહે છે એટલે બહુ લોકો હોય છે. એ અમારે પણ બહુ મોટી આનંદની અને બહુ મોટી એક સંતોષની વાત છે. ખાસ કરીને ભૂપેન્દ્રજી છે, ભાગ્યશજીને તો માલુમ છે, પણ બીજા કેટલાક શ્રોતાઓને માટે જરા એકદમ ઝડપથી હું પ્રવૃત્તિઓની જાણ કરી દઈશ. અમારા ટ્રસ્ટ દ્વારા અને જુદી જુદી સંસ્થાઓના સાથે સહભાગી થઈ આજે પણ બહુ બધી સંખ્યાઓ આપણે સંસ્થાઓ સહભાગી થઈ છે, જેમ કે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલમની એસોસિએશન, સ્થાનકવાસી જૈન સંઘ, તેરાપંથી જૈન સંઘ, દિગંબર જૈન સંઘ અને શ્વેતાંબર તેરાપંથી જૈન સંઘ, સ્થાનકવાસી જૈન સંઘ, આમ ચારે ચાર જૈન સંઘો, ચારે ચાર ફિરકા ઉપરાંત સુરતના અને બહારના તમામ જૈન સોશિયલ ગ્રુપ્સ વગેરે અનેક સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે. જીવનજ્યોત ટ્રસ્ટ, કે જે જીવનજ્યોત ટ્રસ્ટ અને બીજું જીવન ભારતી મંડળ, કે જે બંનેમાં લગભગ 20,000-20,000થી વધુ સભ્યો છે, વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તે પણ અમારી સંસ્થાઓ પણ અમારી સાથે જોડાયેલી છે. આમ આ સંસ્થાઓ સાથે સાથે અમે બીજી બધી પણ ઘણી પ્રવૃત્તિ કરીએ છીએ. એમાં મુખ્ય 3 પ્રવૃત્તિઓ છે કે જે અમારી તદ્દન મૌલિક છે. કદાચ ગુજરાત રાજ્યની અંદર તો નહીં, પરંતુ સમગ્ર ભારતની અંદર કોઈ પ્રાઇવેટ ટ્રસ્ટ કે કોઈ પ્રાઇવેટ સંસ્થા ન કરતું હોય એટલી મોટી પ્રવૃત્તિ અમે છેલ્લા 27 વર્ષથી સતત કરીએ છીએ, અને તે છે ધ સુપર સ્પીકર અને ધ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ, કે જેમાં વર્ષ દરમિયાન 5 તબક્કાઓની અંદર જૂન જુલાઈમાં યોગાસન ચેમ્પિયનશીપ સમગ્ર ગુજરાત રાજ્યની, ત્યાર પછી નવરાત્રિના ગરબાની, કે ભૂલો આપણો જે અસલ ગરબો જે છે, જે આપણી સંસ્કૃતિ છે, તે ભૂલાઈ ના જાય ને પાર્ટી પ્લોટમાં એ વિખેરાઈ ના જાય, એ અસ્મિતા જાળવવા રાખવા માટે એની સ્પર્ધા અમે અમારી ટીમો જઈને જુદી જુદી જગ્યાએ લીધી હોય છે. અને ત્યાર પછી ત્રીજી સ્પર્ધા હોય છે રંગોળી સ્પર્ધા, રંગોળી પ્રદર્શન અને રંગોળીનો ટ્રેનિંગ કેમ્પ, આ પણ એક આપણી ભૂલાઈ જતી અસ્મિતાને સાચવી રાખવાનો અમારો પ્રયત્ન છે. ત્યાર પછી ચોથું એ સુપર સ્પીકર અને સુપર કલ્ચરલ કોન્ટેસ્ટની અંદર લગભગ 20 જેટલી થી 20 થી પણ વધુ સ્પર્ધાઓ
કલ્ચરલ અને આપણે સાહિત્યિક સાઈડની અમે યોજીએ છીએ અને તેની અંદર સુપર સ્પીકર, સુપર કલ્ચરલના જુદા જુદા ટાઇટલ્સ અમે આપીએ છીએ. ફર્સ્ટ સેકન્ડ થર્ડ કલ્ચરની અંદર એ બી સીડીમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીથી લઈને સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ, ત્યાર પછી કોલેજના વિદ્યાર્થીઓ માટેનો, અને ડી વિભાગ છે શિક્ષકોને અને ઉપમ વિભાગ, આમ તમામ એ તમામ વ્યક્તિઓને આવરી લઈએ છીએ અમે એની અંદર. અને ત્યારબાદ કલ્ચરલમાં ગીત સંગીત, ગ્રુપ ડિસ્કશન કે પછી મોનો એક્ટિંગ, ડ્રામેટિક, આ બધી પુષ્કળ સ્પર્ધાઓ સતત 2-2.5 મહિના સુધી યોજાઈ ને 15 ફેબ્રુઆરીએ કે જે મારા પિતાશ્રીની પુણ્યતિથિ છે તે દિવસે આટોપી લેતા હોઈએ છીએ, અને તે દિવસે જનરલી એક ગ્રાન્ડ પરફોર્મન્સ કરી અને એવોર્ડ શો તરીકે અમે એને ડિક્લેર કરતા હોઈએ છીએ, અમે એને પરફોર્મ કરતા હોઈએ છીએ. ગયા વર્ષના એ શોની અંદર 3-3 સુરતના પદ્મશ્રીઓ એક જ સ્ટેજ ઉપર મેયર, નાયબ મેયર અને તમામ વિધાયકશ્રીઓ અને સાંસદશ્રીઓની સાથે 25મું વર્ષ હતું ત્યારે ઉપસ્થિત થયા હતા એક વર્ષ પહેલા. એ બહુ યાદગાર અને ગૌરવભર્યો પ્રસંગ હતો. અને ત્યાર પછી 5મું સોપાન હોય છે અમારું છેલ્લું, અને તે સોપાનની અંદર અમે ધ સુપર સમર કેમ્પ કરીએ છીએ. સમરના મે મહિનાની અંદર અમે 12 જેટલી જુદી જુદી પ્રવૃત્તિઓનો 1 મહિનાનો ફ્રી ઓફ ચાર્જ, આ અમારી તમામ પ્રવૃત્તિઓ તદ્દન નિઃશુલ્ક હોય છે, એનો તમામ ખર્ચ ટ્રસ્ટ ઉપાડતું હોય છે, એ નિઃશુલ્ક પ્રવૃત્તિઓ આ ટ્રેનિંગ કેમ્પ કરીને એનો પણ પછી છેલ્લે પરફોર્મન્સ કરતા હોય છે. આ થઈ અમારી પહેલી પ્રવૃત્તિ એ સુપર સમર સુપર સ્પીકરની. એમાં બધા 5-5 સ્ટેજીસ આવરી લીધા છે. બીજી છે અમે ગોપીપુરા હેરિટેજ વોક કરીએ છીએ, આપણી ભૂલાઈ જતી હેરિટેજ વોક, વિસેરાઈ ના જાય ને, આપણે બહાર જઈને માત્ર બહાર જ સારું છે એવું આપણામાં એક લઘુતા ગ્રંથિ ના આવી જાય આપણા બાળકોમાં, તેને માટે અમે શોધી કાઢ્યું કે માત્ર સુરતના એક ગોપીપુરા એરિયાની અંદર 50થી વધુ જેને હેરિટેજ મોન્યુમેન્ટ કહી શકાય તેવા મોન્યુમેન્ટ છે, તેને અમે એક માળામાં પરોવીને તેને ઇતિહાસ શોધી કાઢી અને તે ઇતિહાસ પહેલા 1 કલાકની અંદર ઓરિયન્ટેશન લેક્ચરના સ્વરૂપે આપી અને ત્યાર પછી એ વોક શરૂ કરીએ છીએ. અને 30 જેટલી અદ્ભુત ઇમારતો, લેખકોના ઘરો, ખાસ કરીને નર્મદ કે પછી આપણા ગનીભાઈ બંધવાલા કે પછી દુર્ગારામ મહેતા, ઇન્દ્ર દવે વગેરે અનેક લેખકોના ઘરો જે સુરતમાં માત્ર ગોપીપુરા આંબલીરાન એરિયાની અંદર જ ને ગોપીપુરાના એરિયાની અંદર છે તે બતાવીએ છીએ, અને આ વોક અમે પૂરી કરીએ છીએ. આ અમારી બીજી પ્રવૃત્તિ. અને ત્રીજી પ્રવૃત્તિ તે અમારું આ 2 જ વર્ષથી શરૂ થયેલું પર્યુષણ વ્યાખ્યાનમાળા, હજુ એ પાપા પગલી માંડી રહ્યું છે, એટલે ક્યાંક અમે ભૂલ કરી બેસીએ, ક્યાંક અમને હજુ એટલો પ્રતિસાદ ન મળે તો આપ અમને આશીર્વાદ આપજો કે અમે એમને વધારે ને વધારે સુધારતા રહીએ. આપ અમને જરૂરથી સૂચન કરજો. વી આર ટ્રાઇંગ ટુ લીવ ઓલ બેસ્ટ. અમે માત્ર એને વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટમાં બંધ ન કરતા ધર્મને વિશાળ સ્વરૂપની અંદર સમજવાનો કોશિશ કરી રહ્યા છે, કોશિશ કરી રહ્યા છે કે જૈનિઝમના સિદ્ધાંતોની સાથે બીજા સિદ્ધાંતો પણ એની સાથે, કારણ કે મહાવીર સ્વામી હતો જેમણે અનેકાંતવાદનો ઉપદેશ આપ્યો છે અને સર્વધર્મ સંભાવ જેમણે પાયામાં શીખવ્યું છે અમને, તો તે કેવી રીતે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટમાં બંધ થઈ શકે. આવી અનેક પ્રવૃત્તિઓ છે. આ અમારી 3 મુખ્ય પ્રવૃત્તિઓ સિવાય ને તે સતત વર્ષભર ચાલતી રહે છે. આપના આશીર્વાદ ઈચ્છું છું અને તરત જ વધુ સમય ન લેતા હું નરેશભાઈને વિનંતી કરીશ કે અમે બહુ જ સાહેબને સાંભળવા માટે આતુર છીએ, ભાગ્યશજીને પણ સાંભળવા આતુર છીએ, તો આપ તરત જ શરૂ કરો. અને પ્લીઝ તે પહેલા ભૂપેન્દ્ર પંડ્યા સાહેબનો, પૂજ્ય ગુરુજી પંડ્યા સાહેબનો તમે તરત જ પરિચય આપો અને શરૂ કરાવો પ્લીઝ. થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ. માન્ય ગુરુજી, આપણી સાથે પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી જોડાઈ ચૂક્યા છે, એમને વંદન કરીએ અને આપ સૌનું પણ હાર્દિક અભિવાદન. 1963માં સાત્વિક વિદ્વાન બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા વિજ્ઞાનના સ્નાતક છે. નાનપણમાં દાદીમાના ખોળામાં બેસીને સાંભળેલી શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત તથા ઉપનિષદોની કથા અત્યારે ગાદીમાના ખોળામાં બેસીને એટલે કે વ્યાસપીઠ પર બિરાજીને સમગ્ર વિશ્વને આપ સંભળાવી રહ્યા છો. પરંપરાથી ચાલે આવતા કથા કથનની બિલકુલ અલગ એવી આધુનિક તર્કશુદ્ધ વૈજ્ઞાનિક અને રસાળ શૈલીમાં પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈના પ્રવચનો સાંભળવા એ જીવનનો અમૂલ્ય લાભ છે. ગંભીર અને ગહન વિષયને રમૂજી અને જીવનલક્ષી દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાના હૃદય સુધી પહોંચાડવાનું તેમનું સામર્થ્ય વિશ્વભરના શ્રોતાઓને આકર્ષે છે.
गूढ़ आध्यात्मिक तत्वों वेदांत तथा विज्ञान समन्वय द्वारा अर्थघटन कर जन सामान्य ने सुलभ एवं भाषा तथा शैली में उपलब्ध करावा पुरुषार्थ पूज्य श्री भूपेन्द्र भाई पंड्या सतत कर रहा है। विशेष कर बुद्धिमान सुशिक्षित युवा पेढ़ी ने धर्माभिमुख कर भाईजी बहुज मोटो फाड़ो है। गुजराती हिंदी संस्कृत मराठी और अंग्रेजी पर प्रभुत्व ने कारण एम विचारों अभिव्यक्ति ने भाषा ने कोई मर्यादा नड़ती नहीं तथी ज भारतीय उपरांत विदेशी जिज्ञासुओं भूपेन्द्र भाई आ ज्ञान ना लाभ लेता हो। 25 वर्षों उपरांत भारत उपरांत विश्व पांचय खंडों में अनेक देशों में भ्रमण कर मैंने आ आंकड़ो सुधारी अपडेट कर 900 वधु ज्ञान यज्ञों द्वारा लाखों लोगों की आध्यात्म चेतना ने प्रज्वलित आपे करी अनेक विषयों पर विचार प्रेरक प्रवचनों तथा सेमिनार डीवीडी और MP3 द्वारा दुनिया भर अगणित लोगों सुधी पोतानी ज्ञान पीपासा संतोषवाना माटे अवेलेबल थया छे। एमना प्रवचनों पर आधारित श्रीमद भागवतामृतम आ ग्रंथनी गुजराती में 11 और अंग्रेजी में 4 आवृत्तिओ प्रकाशित थई छे। प्रवास अने प्रवचनों की सतत व्यस्तताની वच्चे पण अनेक वर्तमान पत्रों में नियमित कोलम लखवाना माटे पूज्य श्री क्यारे समय शोधता हशे ए एक अचरजनो मामलो छे। प्रार्थना माटे उठावेला बे हाथ करता मदद ने माटे उठावेलो एक हाथ वधु उपयोगी छे। आवा सिद्धांत में माननारा पूज्य श्री एमनी प्रेरणा थी अने मार्गदर्शन थी भारत उपरांत इंग्लेंड अमेरिका अने आफ्रिका में कार्यरत सत्कर्म परिवार एना द्वारा अनेक शैक्षणिक सामाजिक मेडिकल प्रवृत्ति सतत थती रहे छे। एमना सानिध्य में 4 धाम कैलास मानसरोवर अथवा दक्षिण भारत ने यात्रा होय के पछी अलास्का के यूरोप ने क्रूज होय प्रसन्नता ने साथे ज्ञान नो लाभ जेमणे अनेक वक्त लीधो छे ए वारंवार लीधा वगर रही सकता नथी। आवा अनोखो व्यक्तित्व धरावता सरल संत पूज्य श्री भूपेन्द्र भाई पंड्या अपनी वच्चे छे ए आपणा सौने माटेनो गौरव छे अने माननीय ने विनंती करीशु के आपनी कथा सांभळवा आपना विचारो सांभळवा अमे सौ उत्सुक छे। कृपया आप पड़दा पर आप बिराजमान छो अमारी सामे आपने प्रणाम अने आपने सांभळवा माटे अमे आतुर छे। कृपया आप शुरू करो। विश्वानि देव सवितर दुरितानि परासुव यद् भद्रं तन्न आसुव। वीरमतीबेन फकीरचंद शाह चैरिटेबल ट्रस्ट पुरस्कृत बेटर लाइफ भद्रेश भाई शाह आयोजित सूरत जैन युवक मंडल ना उपक्रमे पर्युषण व्याख्यान माला नुं आ बीजुं पुष्प अने ए प्रसंगे मारा अत्यंत प्रिय आदरणीय अने अभिन्न एवा भाग्येश भाई जहा भद्रेश भाई हमणा जेमणे परिचय आपवो ए नरेश भाई कापड़िया जयेन्द्र भाई मने कहेवामां आव्युं संयोजक तरीके छे अने जे सहभागी संस्थाओ आ सुंदर कार्यक्रम माटे जोड़ाई छे। प्रिय स्वजनों आजे धन्य जीवन विषे थोड़ुं चिंतन करवुं छे। भद्रेश भाई आपे कहू के मुंबई में 100 वर्ष थी परिषण व्याख्यान माला चाले छे, अमदावाद में 90 वर्ष थी चाले छे। अपनी बात बिल्कुल साची छे कारण के लगभग छेल्ला 25-30 वर्षो थी तो हूँ मुंबई में विविध संस्थाओं द्वारा आयोजित परिषण व्याख्यान मालाओं में प्रवचनों आप्या छे अने मने ख्याल छे के जे जमाना में ऑडियो कैसेट आती है पाटकर हॉल में संस्था नाम करा मुंबई जैन युवक संघ के तू हतु अने बराबर छे पाटकर हॉल में जे प्रवचनों थता साची वात त्यारथी शुरू करी અને અનેક અનેક સંસ્થાઓ કાટકો પર છે કે ઘણી બધી જગ્યાએ ગયો છું। સુરતમાં આપે આટલી શરૂઆતમાં જ મને યાદ કર્યો, ગમ્યું જે રીતે અને જેણે પણ આપણી વચ્ચે સેતુનું કામ કર્યું હોય એના ઉપર પરમાત્માના આશીર્વાદ વરસે એવી હું પ્રાર્થના કરું।
આ બધું જે આપણે ઉપક્રમ કરતા હોઈએ છીએ શા માટે કરીએ છીએ, વોટ ઇઝ ધ પર્પઝ? પ્રિય સ્વજનો, આજનો જવાનો જે છે ને, એ યુવા પેઢી ખાસ ભણેલી ગણેલી, એ દરેક કાર્ય કરતા પહેલા પ્રશ્ન પૂછે છે ભાઈ, અને બીજો પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ધ રિઝલ્ટ, વોટ ઇઝ ધ આઉટકમ, ટેલ અસ ધ બોટમ લાઈન. આપ સૌ તો વ્યાપારી સ્વજનો છો, એટલે વર્ષના અંતે બેલેન્સ શીટ બનાવી અને પછી બોટમ લાઈન શું છે એ કહો તો આપણો પુરુષાર્થ લેખે લાગ્યો. એવી રીતે પ્રિય સ્વજનો, જીવનમાં આપણે જે કંઈ કરીએ છીએ, પ્રત્યેક વ્યક્તિ પોતાની ઘટમાળમાં વ્યસ્ત છે. નાનકડા બાળકથી લઈ યુવાનને, પ્રૌઢને, વૃદ્ધને, કોઈને પણ પૂછીએ કે આ પડોજણ શા માટે, વાય આર યુ ડુઈંગ વોટ આર યુ ડુઈંગ, તો એ લોકો એક જ વસ્તુ કહેશે કે સુખી થવું છે. હવે આ સુખ નામનો પ્રદેશ એટલો એબસ્ટ્રેક્ટ છે કે અનેક જગ્યાએ પહોંચ્યા છતાં એમ લાગે છે કે હજી સુખે તો સુખમાં તો પહોંચ્યા જ નથી, સુખ તો ખબર નહીં વેચ છેટું જ રહી જાય છે મારી દ્રષ્ટિએ. અને ભારતીય સંસ્કૃતિના મહાન વિચારકો, સંતો, મહાપુરુષો, આચાર્યો, ભગવંતો અને સમગ્ર વિશ્વના ચિંતકોની દ્રષ્ટિએ જીવનમાં ધન્યતાનો અનુભવ થાય એનાથી વધીને બીજું કોઈ મોટું સુખ હોઈ શકતું નથી. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું અશાંતસ્ય કુતઃ સુખમ, જીવનમાં જે કંઈ કરીએ છીએ ને એના પરિણામ સ્વરૂપે શાંતિ પ્રાપ્ત થવી જોઈએ. પ્રિય સ્વજન, આપણા બધા જ પ્રયત્નો અલ્ટિમેટલી હાઈવોય ઉભી કરે છે, કાં તો અસંતોષ ઉભો કરે છે, કાં તો અધૂરપ ઉભી કરે છે, કાં તો ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, સ્ટ્રેસ ઉભા કરે છે. અને તેથી આપણા માટે સુખ નામનો પ્રદેશ હંમેશા વેબ છેટો રહ્યો છે. એવી કોઈ પ્રવૃત્તિ કરી કે જે કર્યા પછી આપણને શાંતિનો અનુભવ થાય તો જીવન ધન્ય થશે. યુરોપના એક બહુ પ્રસિદ્ધ વિચારક છે પ્રિય સ્વજનો, જેનું નામ છે જોશુઆ લીબમેન. એને એક બહુ સરસ ગ્રંથ લખ્યો છે, પુસ્તક લખ્યું છે, જેનું નામ છે, અને પોતાની ઓટોબાયોગ્રાફી છે, આત્મકથા, એનું નામ આપ્યું છે પીસ ઓફ માઇન્ડ. પરિચયમાં જોશુઆ લીબમેન કહે છે કે પ્રિય વાચક, આ મારી આત્મકથાનું ટાઈટલ જોઈને શક્ય છે કદાચ તમને આશ્ચર્ય થાય કે ભાઈ આ કોઈ પોઝિટિવ લાઈફનું કે એ રીતનું પુસ્તક નથી, આ તો આત્મકથા છે, આત્મકથાનું ટાઇટલ આ હોઈ શકે? લીબમેન કહે છે કે મેં આ ટાઇટલ આપ્યું એની પાછળ એક નાનકડી ઘટના છે. 25 વર્ષની ઉંમર, યુનિવર્સિટીમાંથી ડિગ્રી લઈને બહાર આવ્યા, રેડી ટુ સ્ટ્રાઇક ધ વર્લ્ડ. અને લીબમેન કહે છે આઈ વોઝ અ વેરી સિસ્ટમેટિક પર્સન, એટલીસ્ટ આઈ લાઈક ટુ બિલીવ સો, મને ગમતું કે હું બહુ સિસ્ટમેટિક માણસ છું. હવે જયારે સમાજનો સામનો કરવાનો, તો શિક્ષણ પૂરું થયું છે, તો મેં વિચાર કર્યો કે મારે જીવનમાં શું કરવું છે, અને બધાએ જેમ એક ગોલ નક્કી કર્યું હોય એવી રીતે લીબમેને નક્કી કર્યું મારે જીવનમાં સુખી થવું છે. તો સુખી થવા માટે શું જોઈશે, એના માટે એને એક યાદી બનાવી કે આટલી 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 વસ્તુઓ જો મને મળી જાય તો હું સુખી થઈ શકું. પ્રિય સ્વજનો, એક્સરસાઇઝ કરવા જેવી છે. કોઈક વાર કાગળ ને પેન લઈને બેસવું અને જીવનમાં સુખી થવા માટે આપણી શું શું જરૂરિયાતો છે એનું લિસ્ટ બનાવવું. અનુભવ પરથી કહું છું, અનેક લોકોના અનુભવ પરથી કહું છું, એ લિસ્ટ 25-1 વસ્તુઓથી વધારે લાંબુ નહીં થાય. લીએ મેને આ લિસ્ટ બનાવ્યું કે ભાઈ એક સારી જોબ જોઈએ, કે કાં તો બિઝનેસ જોઈએ, બેંકમાં સારું બેલેન્સ જોઈએ, સરસ મકાન જોઈએ, એમાં ફર્નિચર જોઈએ, શક્ય હોય તો એકાદ વેકેશન હોમ કે બીચ ઉપર કોઈ, કે હિલ સ્ટેશન પર કોઈ, બધા ઘર હોય તો સારું, ગાડી એક નહીં બે જોઈએ, ઇમ્પોર્ટેડ જોઈએ, પત્ની જોઈએ, સુંદર પત્ની જોઈએ, અને સુંદર પત્ની હોવા સાથે બુદ્ધિશાળી હોય તો વધારે સારું. આવું બધું એને લિસ્ટ બનાવ્યું. સંતાનો જોઈએ, સંસ્કારી, પ્રતિષ્ઠા જોઈએ સમાજમાં. લીબમેન કહે છે કે હું આ લિસ્ટ બનાવું
અને એક ક્ષણ માટે વિચાર કરું કે ધારો ધારો કે આ બધી જ વસ્તુઓ મને મળી ગઈ તો હું સુખી થયો? એમ લાગતું કે ના, હજી કઈક ખૂટે છે, આ લિસ્ટ હજી અધૂરું છે. અઠવાડિયું 10 દિવસ મેં આ મહેનત કરી અને મને લાગ્યું કે આ લિસ્ટ હું પૂરી કરી શકતો નથી. એમ જે શહેરમાં રહેતા હતા એ શહેરમાં એક સિનેગોગ હતો, જીવ લોકો સિનેગોગમાં જાય. સિનેગોગના જે રબાઈ હતા, બહુ જ ઉંમરલાયક વ્યક્તિ, 85-90 વર્ષની ઉંમર, લેબમેનને થયું કે હું હજી નાનો છું, 25 વર્ષની ઉંમર છે, આ તો આટલા વડીલ છે, ધર્મના ક્ષેત્રના છે, એટલે એમણે સંસાર અને અધ્યાત્મ બંને જોયા છે, કદાચ એ મારું માર્ગદર્શન કરી શકે. લેબમેન આ લિસ્ટ લઈને એ વૃદ્ધ રબાઈ પાસે ગયા અને કહ્યું કે મારે જીવનમાં સુખી થવું છે, મેં લિસ્ટ બનાવ્યું છે, મને લાગે છે કે આ લિસ્ટ અધૂરું છે, તમે મને સૂચવી શકશો કે આમાં શું ખૂટે છે? પેલા રાબીએ લિસ્ટની સામે નજર કરી, એમના ચહેરા પર એક સ્મિત આવ્યું, બાજુમાં પડેલી પેન ઉપાડી અને લિસ્ટ ઉપર મોટો ચોપડો મૂક્યો. લિયબમેન કહે છે, 25 વર્ષની મારી ઉંમર, જુવાન લોહી ધગધગી ઉઠ્યું, બુઢો સમજે છે શું? મેં મારા જીવનમાં સુખી થવા માટે આટલું મોટું પ્લાનિંગ કરી, 10 દિવસથી વિચાર કરીને ચિંતન કરું છું, આટલું બધું કરી, એના ઉપર માણસ ચોપડો મૂકી દે છે. અને પછી પેલા રાબીએ લિસ્ટ ઉપર 3 શબ્દો લખ્યા, પીસ ઓફ માઇન્ડ. અને સામે લિયબમેનને આપતા કહ્યું કે બેટા, આ લિસ્ટમાં જે લખ્યું છે એ બધું જ ઉપરાંત બીજી 5-15 વસ્તુઓ તું મેળવી લઈશ, પણ જ્યાં સુધી પીસ ઓફ માઇન્ડ, તને મનની શાંતિ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તું જીવનમાં સુખી નહીં થઈ શકે. અને આ લિસ્ટ કદાચ ભલે અધૂરું રહે, પણ જો તું મનની શાંતિ મેળવી શક્યો તો તારા જેવો સુખી માણસ બીજો કોઈ નહીં હોય, તારા જેવી જીવનની ધન્યતા બીજો કોઈ અનુભવતું નહીં હોય. લિયબમેન કહે છે કે આ વાત એ 25 વર્ષની ઉંમરે તો મને સમજાઈ નહીં, પણ આ કાગળ મેં સાચવી રાખેલો કે ધાર્મિક વ્યક્તિના હસ્તાક્ષર છે એના ઉપર. ઘરે આવીને કોઈ પુસ્તકની અંદર કાગળ મૂકી દીધો, વર્ષો વીતી ગયા, જીવન વીતી ગયું, મારી ઉંમર 75 વર્ષની થઈ, અને મિત્રોના સ્વજનોના આગ્રહથી મેં આત્મકથા લખી, બાયોગ્રાફી લખી, પૂરી થઈ લખાઈને પ્રશ્ન થયો કે બાયોગ્રાફીનું નામ શું આપવું, ટાઈટલ શું આપવું. મારી લાઇબ્રેરીના પુસ્તકો ફંફોસતો હતો, એમાંથી પુસ્તકમાંથી કાગળ સરી પડ્યો અને આ કાગળ મારા હાથમાં આવ્યો. ઇટ ટુક મી ડાઉન ધ મેમરી લેન. 50 વર્ષ મારી જિંદગીની પાછળ હું જાણે ફ્લેશબેકમાં પહોંચી ગયો. આ એ જ કાગળ હતો જે પેલા રાબીએ મને આપેલો. અને આજે 75 વર્ષની ઉંમરે મને સમજાય છે કે 50 વર્ષ પહેલા એ વૃદ્ધ, એ વડીલ, એ જીવનના અનુભવી સરજી, પ્લીઝ અનમ્યુટ, પ્લીઝ અનમ્યુટ. એ મને આજે સમજાય છે અને તેથી પાછા બોલજો ને, આગલા શબ્દો પાછા બોલજો. એનું કાગળ મળી ગયું, ત્યાંથી કાગળ મળી ગયો અને આજે મને સમજાય છે એ જે પીસ ઓફ માઇન્ડ શબ્દો જે મેં વાંચ્યા અને મારી જિંદગીની 50 વર્ષ પહેલાના સંસ્મરણો તાજા થયા, હવે 75 વર્ષની ઉંમરે મને સમજાય છે. જોશવા લિયબમેન લખે છે કે એ 3 શબ્દો જે રાબીએ લખ્યા હતા, ધર્મગુરુએ લખ્યા હતા, કેટલા મૂલ્યવાન હતા, પીસ ઓફ માઇન્ડ. અને તેથી હું મારી આત્મકથાનું નામ પણ આપું છું, પીસ ઓફ માઇન્ડ, મનની શાંતિ. જીવનમાં ધન્યતાનો જો અનુભવ કરવો હોય ને પ્રિય સ્વજનો, તમે સંપત્તિ કમાઓ, તમે કીર્તિ કમાઓ, તમે જ્ઞાનના માર્ગે જાઓ, તમે કર્મયોગ કરો, તમે ભક્તિ કરો, તમે ઉપાસના કરો, તમે તીર્થયાત્રા કરો, તમે સોશિયલાઇઝ થાઓ, તમે પાર્ટી કરો, આઈ ડોન્ટ કેર વોટ યુ ડુ, પણ એ જે કંઈ કરો છો એનાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. પ્રિય સજ્જનો, શાંતિ શબ્દ એટલા માટે મૂલ્યવાન છે, ઘણા લોકો ઉત્તેજનાને સુખ માને છે, એક્સાઇટમેન્ટ. 2 કલાક પાર્ટીમાં ઢમ 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 સંગીતની વચ્ચે નાચીને કદાચ ઉત્તેજના આવતી હશે, પણ ઉત્તેજના એ સુખ નથી.
શાંતિ એ સુખ છે. અશાંતસ્ય કૃતઃ સુખમ, ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જેને શાંતિ નથી જીવનમાં સુખી થઈ શકતો નથી, અને સુખી જીવનમાં ન થયો તો પછી યથાર્થ જીવન કે એનું ધન્ય જીવન તો ક્યાંથી થાય. પ્રિય સજ્જનો, ધર્મ આપણને શાંત થતા શીખવે છે. એટલા માટે નરસિંહ મહેતાએ કહ્યું પણ ખરું, શાંતિ પમાડે એને સંત કહીએ. સંતની વ્યાખ્યા છે એ શું ભણેલા છે, કેટલા ગ્રંથો એને કંઠસ્થ કરી લીધા છે એ અગત્ય નથી. ઠીક છે, વ્યક્તિએ પોતાની આંતરિક ઉન્નતિ માટે તપશ્ચર્યા કરવી જોઈએ, જ્ઞાન સંપાદન કરવું જોઈએ, જીવનમાં શુદ્ધ આચરણ કરવું જોઈએ, આ તો બધું બેસિક છે. પણ એ બધું કર્યા પછીનું જે પરિણામ એના જીવનમાં શાંતિ, અને એ શાંતિ ઉત્ક્રાંત થતી હોવી જોઈએ, એ શાંતિ ચેપી હોવી જોઈએ, સંક્રાંત થતી હોવી જોઈએ. ઉત્ક્રાંત કરતા પણ વધારે સારું, સંક્રાંત થતી હોવી જોઈએ. શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય, કેટલાક સરળ ઉપાયો શાસ્ત્રોનું દોહન કરી અને પ્રાપ્ત કર્યા છે. ગઈકાલે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો, આજે ગોપાલ કાલા છે માખણ, તો એ શાસ્ત્રોનું દોહન કરી અને માખણ રૂપે કેટલાક સિદ્ધાંતો આપણે આપો, અને પ્રેક્ટિકલ વાતો છે. આકાશ કુસુમવત વાત નથી કરતો, હસ્તામલક વાત કરું છું. આટલા સિદ્ધાંતો જો માણસ આચરણમાં મૂકે તો અવશ્ય એને શાંતિનો અનુભવ થાય, એને જીવનમાં ધન્યતાનો અનુભવ થાય. પહેલો સિદ્ધાંત, જીવનમાં પ્રિય સ્વજનો શાંતિ જો પામવી હોય તો જતું કરતા શીખો. Learn to let go. કોઈ પણ વસ્તુને, કોઈ પણ વિચારને, કોઈ પણ વ્યક્તિને ચોંટી ન પડો. અપરિગ્રહ એ આ છે, પરિગ્રહ એટલે પકડી રાખો, અપરિગ્રહ. છોડતા શીખો, જતું કરતા શીખો. જેને પણ આપણે મનમાં પકડી રાખીએ છીએ ને પ્રિય સ્વજનો, એ વસ્તુ આપણને આપણી ખોજમાં જતા અટકાવે છે. છોડી દેતા શીખો. અને નથી છૂટતું એ બાનું કોઈ દિવસ ચાલે જ નહીં, કારણ આ સંસારમાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, વિચાર કે પરિસ્થિતિને એટલો અધિકાર આપણે આપવો ન જોઈએ કે એ આપણને પકડી રાખે. શરૂઆત આપણે એને પકડીને કરી છે તો આપણે એને છોડી શકીએ. છોડતા શીખો. મગજમાં જો કોઈ નેગેટિવ વિચાર પકડી રાખ્યો હશે તો એ નેગેટિવ વિચાર ધીરે 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 આપણા કોન્શિયસ માઇન્ડમાંથી સબકોન્શિયસ માઇન્ડમાં જશે, સ્વપ્નમાં એ ચાલુ થશે, આપણી વાણીમાં આવવા માંડશે, આપણા વ્યવહારમાં એ નેગેટિવિટી આવવા માંડશે, અને કદાચ આપણા વ્યક્તિત્વમાં એ નકારાત્મકતા દુર્ગંધ બનીને ફેલાશે. જતું કરતા શીખો, છોડતા શીખો. મનોવિજ્ઞાનમાં ટાઈપ એ અને ટાઈપ બી એમ બે પ્રકારની પર્સનાલિટી આવે છે. ટાઈપ એ વાળા લોકો હોય ને એ પોતાની જાતને બહુ પરફેક્શનિસ્ટ માનતા હોય, એમને તો બધું પરફેક્ટ જોઈએ, 100% જોઈએ. આમ ધ્યેય સારું છે, પણ એનું જયારે વળગણ બને તો એ માણસને માનસિક રીતે અસ્વસ્થ કરી મૂકે છે. એક બનેલી ઘટના કહું. પ્રિય સ્વજનો, અત્યારે આપણે બેઠા છીએ, હું જે બેઠો છું, મારા ઘરની લાઇબ્રેરી છે, આ પાછળના કબાટ આપ જોઈ રહ્યા છો. જયારે ફર્નિચર બનતું હતું, સુથાર લોકો, મિસ્ત્રી લોકો બનાવે. હવે આ તો છેલ્લા 1.5 વર્ષથી એવી ઘટના થઈ છે કે આટલું બધું ઘરે કોઈ દિવસ રહેવાનું થયું જ નથી. સતત ભ્રમણ, સતત વિચરણ ચાલતું હોય, ભાગ્યેશભાઈને તો ખબર છે, સમગ્ર વિશ્વમાં ચરૈવૈતિ ચરાતિ ચરતો ભગ, એ પ્રભુની કૃપા રહી છે.
કોન્ટ્રાક્ટર ને કામ સોંપીને કહેવાય કે ભાઈ આટલું કરજે, અઠવાડિયા પછી કથા પૂરી કરીને હું આવીશ ત્યારે જોઈશ કેમ થયું છે. હું પાછો આવ્યો અને જોયું તો આ જે બે દરવાજા વચ્ચેની લાઈન સ્પેસ હોય ને અહીંયાની, આ એવું હતું કે ઉપર થોડી ઓછી હતી ને નીચે વધારે હતી, બે દોરા જેટલો ફરક, વધારે નહીં. પણ હવે આપણને એમ કે આપણને બધી ખબર પડે છે ને આપણે પરફેક્શનિસ્ટ છે, બરાબર હોવું જોઈએ, પ્રોપર થવું જોઈએ. એટલે મેં કોન્ટ્રાક્ટરને બોલાવ્યો. કોન્ટ્રાક્ટરને કહ્યું ભાઈ કેમ આમ છે, આ જો દરવાજા ઉપર જગ્યા કેટલી છે, નીચે વધારે છે, કેમ ધ્યાન નથી આપતા કામ કરવામાં, સરખું કામ કરવું જોઈએ. કોન્ટ્રાક્ટર બિચારો મારી સામે ના બોલી શક્યો, એને પેલા મિસ્ત્રીને બોલાવ્યો, કારીગર જે હતો કામ કરતો હતો એને. કોન્ટ્રાક્ટર કે દેખ ગુરુજી ક્યાં બોલ રહે હૈ, ગુરુજી કો પતા ચલ ગયા તું તો કારીગર હૈ, તેરે કો તો પતા ચલના ચાહીએ, તુજે ક્યું પતા નહીં ચલા. એને ધમકાવા માંડ્યો. કારીગરે એ કોન્ટ્રાક્ટરને કહ્યું, સાહેબ મશીન કા કામ હોતા ના તો આપ જો બોલતે એસા હોતા, યે હાથ કા કામ હૈ, થોડા 19-20 તો રહેગા ના. યા બાત. પ્રિય સ્વજનો, આ 10-15 વર્ષ પહેલાની ઘટના મારા મગજમાં એટલી સ્થિર થઈ ગઈ છે, આદમી ઇન્સાન કે હાથ કા કામ હૈ, થોડા 19-20 તો રહેગા ના. મેં કારીગરની પીઠ થપથપાવી, મેં કહ્યું ભાઈ તે આજે મને જીવનનો મોટો ઉપદેશ કરી દીધો. પ્રિય સ્વજનો, આ વાત જો આપણે યાદ રાખીએ ને, લર્ન ટુ લેટ ગો. માણસ છે, હું ના ભૂલતો હું તો નરેશભાઈ મને સુધારજો, મને લાગે છે ભગવતી કુમાર શર્માની જે પંક્તિ છે કે રમતા રમતા લડી પડે, ભાઈ માણસ છે. માણસ ની વૃત્તિ છે ભાગ્યશાહી, ભગવતી કુમાર ની છે ને આ પંક્તિઓ. રમતા રમતા લડી પડે, ભાઈ માણસ છે, માફ કરી દો એને, 19-20 તો હોગા થોડા. અને આ જે 19-20 છે સ્વીકારવાની તૈયારી જયારે, હા આદર્શ સારો રાખવો, એમ નથી કેતો કે આદર્શ 12-14 નો રાખવો, આદર્શ 100% નો રાખવો, પણ જયારે આવું કઈ બને તો માણસ જો જતું કરતા શીખે ને તો એનો આનંદ, એ શાંતિ એની. અને એક વાત કહી દઉં, આ સંસારમાં આપણી પોતાની માનસિક શાંતિ કરતા મૂલ્યવાન બીજું કશું છે જ નહીં. બધું જ હશે, પણ જો આપણી પાસે માનસિક શાંતિ નહીં અને અસ્વસ્થ રહીશું, આમ બંને આઈબ્રો આવી રીતે આમ ની આમ આખો દિવસ રહેતી હશે, સરસ મજાનો ફ્લેટ ભગવાને આપ્યો, સરસ ફર્નિચર આપ્યું, સરસ ધંધો આપ્યો, પણ આખો આમ ની આમ જ રહેતી હોય ને, તો એ થતા તમને એ ધન્યતા અનુભવાય. શું કરવાની એ સંપત્તિ, શું કરવાની એ કીર્તિ પ્રતિષ્ઠા સત્તા વાહવાઈને કરવાની શું પછી. બીજી વસ્તુ પ્રિય સ્વજનો, જીવનમાં ધન્યતાનો અનુભવ કરવાને માટે પોતાનામાં, ગુરુમાં અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. કેમેરો જેમ ટ્રાઇપોડ પર ઉભો હોય તો એ સ્થિરતા છે ને સુંદર દ્રશ્યો ઝીલી શકે છે, એવી કે શ્રદ્ધાના પણ 3 પાયા છે. સૌથી પહેલી તો પોતાનામાં શ્રદ્ધા હોવી જોઈએ. જે વ્યક્તિને પોતાનામાં શ્રદ્ધા નથી ને બીજે ક્યાંય શ્રદ્ધા મૂકી શકતો નથી. મને ઘણી વખત લોકો પૂછે, મને ભગવાનમાં શ્રદ્ધા નથી આવતી, શું કરું? હું કહું, ભગવાનની શ્રદ્ધા ઘેર ગઈ, ભગવાન સાચો છે, તું તારામાં શ્રદ્ધા ઉભી કર પહેલા. તારામાં જો શ્રદ્ધા હશે તો ઈશ્વર પોતાની શ્રદ્ધા તો પોતે ઉભી કરી દેશે. જેને બીજાનામાં શ્રદ્ધા નથી એ વ્યક્તિને મૂળે તો પોતાનામાં શ્રદ્ધા નથી. હેવ ફેથ ઇન યોરસેલ્ફ. ત્યાર પછી ગુરુમાં, ગુરુ ઇઝ અ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. એ કોઈ સંત હોઈ શકે, એ કોઈ ગ્રંથ હોઈ શકે, એ કોઈ સત્પંથ હોઈ શકે. એમાં શ્રદ્ધા હોવી જોઈએ કે આની આંગળી પકડીને હું જઈ રહ્યો છું તો હું મારા લક્ષ્ય પર પહોંચી શકશ. મુંબઈ થી સુરત ડ્રાઈવ કરીને આવવું હોય તો દર 10-15 કિલોમીટરે જે માઇલસ્ટોન આવે અને લખે કે સુરત 200 કિલોમીટર, સુરત 190 કિલોમીટર, સુરત 180 કિલોમીટર, તો એના પર શ્રદ્ધા હોવી જોઈએ કે આ મેં કહે છે એનો અર્થ કે હું સુરતની નજીક જઈ રહ્યો છું. હવે કોઈ એમ કે ઠીક છે આ તો બધા લખ્યા કરે, કોને ખબર સુરત આવશે કે નહીં આવે, આ માણસ બીમાર કહેવાય. પથ પ્રદર્શક પર શ્રદ્ધા હોવી બહુ આવશ્યક છે અને ઈશ્વર પર શ્રદ્ધા હોવી જોઈએ, પરમ અસ્તિત્વ પર શ્રદ્ધા હોવી જોઈએ,
સુપ્રીમ પાવર પર શ્રદ્ધા, પછી તમે ગમે તે આકારમાં, ગમે તે નામથી, ગમે તે પ્રક્રિયા દ્વારા એની પૂજા કરતા હો, એ તમારી અંગત બાબત છે, પણ શ્રદ્ધા હોવી એ અત્યંત આવશ્યક વાત છે. ત્રીજી વસ્તુ પ્રિય સ્વજન, પોઝિટિવ એટીટ્યુડ, વિધાયક દ્રષ્ટિકોણ, સકારાત્મક દ્રષ્ટિકોણ, નિર્માણ કરવો અને સાચવવું. નિર્માણ કરી શકાય છે, ઓલ વેલ, કયું કઈ વચ્ચે ફિલ્મ આવી હતી ને, ઓલ વેલ, એવરીથિંગ વિલ બી વેલ, બધું સરસ થઈ જશે, એ ઉભું કરવું બરાબર, પણ પછી સચવાય છે. કલ્ટિવેટ એન્ડ પ્રિઝર્વ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. મુશ્કેલીઓ આવે, ચેલેન્જીસ આવે, એડવર્સિટીઝ આવે, વિપરીતતાઓ આવે. એક વાત યાદ રાખજો પ્રિય સ્વજનો, શાંત સમુદ્રે ક્યારેય કુશળ નાવિકો પેદા કર્યા નથી. કુશળ નાવિકો જ્યારે પણ આવે છે, તોફાની સમુદ્રમાં ઉભા થયા છે. આપણે પણ જો આપણી ભીતર કઈ કૌશલ્ય નિર્માણ કરવું હોય તો વિપરીતતાઓનો સામનો કરવો જ પડશે. એ દરમિયાન પોઝિટિવ એટીટ્યુડ રાખો. વિપરીતતામાં, અનિશ્ચિતતાઓમાં, અસલામતીમાં જ ઉત્તેજના છે, ઉત્સાહ છે, આનંદ છે અને પુરુષાર્થની પરિસીમા છે. યુવાનો સાથે બેઠો ને, જયારે યુવા પેઢી સાથે, ત્યારે હું ઘણી વખતે કહું, બે બે સંજોગો આપું. ચલો આપને પણ પૂછીએ, ક્રિકેટના તો શોખ બધાને હોય જ ભારતમાં, તો બે સંજોગો છે. પહેલી પરિસ્થિતિ એવી છે, જીતવા માટે 5 રન જોઈએ છે, 4 વિકેટ અકબંધ છે અને 8 ઓવર બાકી છે. આવી એક મેચ. અને બીજો પ્રસંગ એવો છે કે છેલ્લી ઓવર આઈપીએલ ની મેચ ચાલતી હોય, 20 ઓવર ની, છેલ્લી ઓવરમાં જીતવા માટે 20 રન જોઈએ છે, 1 જ વિકેટ બાકી છે. હવે બોલો, આ બે પરિસ્થિતિમાંથી કઈ મેચનો આનંદ વધારે આવે, એક્સાઇટમેન્ટ કઈ મેચનું હોય, પહેલી મેચનું કે બીજી મેચનું? પહેલી મેચમાં તો માણસ ટીવી બંધ કરીને જોઈ જાય, પતી ગયો, ચાલો રિઝલ્ટ તો નક્કી છે, 8 ઓવરમાં 5 રન ને 4 વિકેટ બાકી ના થાય, એ જોવાની તમને ઉત્સુકતા જ મટી ગઈ. પણ છેલ્લી ઓવરમાં કેવળ 1 વિકેટ બાકી છે અને 20 રન કરવાના છે, તો ઇંગ્લિશમાં જેને કહેવાય ને નેઇલ બાઇટિંગ એક્સાઇટમેન્ટ, એ રીતે માણસ ઉપર શું થશે, એક એક બોલમાં શું થશે. અને એમાં પણ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ હોય તો એ સર્વાઈવ થઈ શકે. પ્રિય સ્વજનો, જીવનનો પણ જો આનંદ લેવો હોય તો વિપરીતતાઓનો સકારાત્મકતાથી સ્વીકાર કરો. ડોન્ટ બી અ વિક્ટિમ ઓફ ધ સિચ્યુએશન, કમ આઉટ એઝ અ વિક્ટર ઇન્સ્ટેડ. એ જે કરી શકે, વાહ વાહ વાહ, એ જીવનને ધન્ય બનાવી શકે છે. અરે એવા લોકોના ચહેરા ઉપર એક જે તેજ પ્રગટતો હોય કે ભાઈ ઘણી મુશ્કેલીઓ, ઘણી તડકે છાંયરીઓ જઈને આગળ આવે છે. કૈલાસ પંડિત નો શેર ભાગ્યેશભાઈ આપ છો, એટલે મને ખબર નહીં કે આજે બધી આ પંક્તિઓ યાદ આવે. વાહ, ના ના, બહુ મજા આવતો, મહેફિલ જામી ગઈ છે. સાથે કવિ હોવાનો ફાયદો છે. મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું, નહીતર તો ઘાટ ઘાટ ના પાણી પીધા છે મેં. વાહ વાહ વાહ, ઘાટ ઘાટ ના પાણી પીધા હોય ને, જીવનનો આનંદ જ કઈક અનુઠો હોય છે, કે વિશેષ હોય છે, અનન્ય હોય છે. તો પોઝિટિવ એટીટ્યુડ રાખવો, સકારાત્મકતા રાખવી, આ એક બહુ જ મહત્વની વાત છે પ્રિય સ્વજનો. ચોથી વાત, જીવનને ધન્ય બનાવવા માટે, બી રિયાલિસ્ટિક. રિયાલિસ્ટિક, વાસ્તવિક બનવાની જરૂર છે આપણી અપેક્ષાઓમાં અને આપણી યોજનાઓમાં. મનુષ્યને જેમ પોતાની શક્તિનો ખ્યાલ હોવો જોઈએ, એમ પોતાની મર્યાદાઓ વિશે પણ જાગૃત રહેવું જ પડે છે. સાચી વાત, જો મર્યાદાઓ વિશે જાગૃત ના રહે માણસ, તો એ સ્વપ્ન દ્રષ્ટા મટીને શેખ ચલ્લી ક્યારે બની જાય એ કહી ન શકાય. તો વાસ્તવિકતાના તટ પર જીવવું, હા,
પોતાની અપેક્ષાઓ હોય, બરાબર, પોતાની અભિલાષાઓ હોય અને એ પૂરી કરવાની છે. કૃષ્ણ દવેનું એક ગીત મને બહુ ગમે છે, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. વાહ વાહ વાહ. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. આપણે તો એની એ સમજણ શું રાખવી, આ મસ્તીમાં ખરવું કે ફાલવું. આપણે તો એની એ સમજણ શું રાખવી, આ મસ્તીમાં ખરવું કે ફાલવું. આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે, ગમે તે મોસમમાં માલવું. વાહ ભાઈ વાહ. હસવું જો આવે તો હસવું બેફામ, ને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. વાહ વાહ વાહ. ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું. કવિએ અદભુત આધ્યાત્મિક ચિંતન કર્યું છે. ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન. ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન. પથ્થર ને માટીના ભૂસી ભૂસીને ભેદ કરવાનું લીલું તોફાન. દેખાડે આમ કોઈ દેખાડે તેમ, તો એ ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવળ ને બાવળ નહીં જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. બહુ અચ્છે. આ મસ્તી તો હોવી જ જોઈએ, પણ એ વાસ્તવિકતાની ધરા પર હોવી જોઈએ. અરે આવી જો મસ્તીથી માણસ જીવે ને, હંમેશા યાદ રાખજો પ્રિય સ્વજનો, જેને જેને સમાજે સફળ વ્યક્તિ તરીકે પૂજ્યા છે, એ પ્રત્યેક વ્યક્તિઓ પોતાની ટર્મ્સ પર પોતાની જિંદગી જીવ્યા છે. બહુ અચ્છે. આ એક તમને કોમન ડિનોમિનેટર જોવા મળશે. વાહ. જે બીજાના તાલે નાચ્યો છે એને માત્ર બીજાને માટે તાળીઓ જ પાડી છે, જે પોતાના તાલે નાચ્યો છે સમાજ એને હંમેશા પોખ્યા છે. આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, અને વાસ્તવિકતા ભૂલવી નહીં. પાંચમી વસ્તુ પ્રિય સ્વજનો, જીવનનો આનંદ, જીવનની યથાર્થતા, જીવનની ધન્યતા કેવળ અને કેવળ વર્તમાનમાં છે. એટલે જે વ્યક્તિ વર્તમાનમાં જીવવાનું અને વર્તમાનને માણવાનું ચૂકી જાય છે, એ સમગ્ર જીવનને ચૂકી જાય છે. મોટા ભાગના લોકો કાં તો અતીતમાં ખોવાયેલા હોય છે અને કાં તો ભવિષ્યમાં અટકતા હોય છે. લુકિંગ ટુ લંડન, ટોકિંગ ટુ ટોક્યો, અને સામે જે છે એ ચૂકાઈ જાય છે. જીવનની ધન્યતા હંમેશા વર્તમાનમાં છે. એકાગ્રતા જે આપણા મનની છે એ વર્તમાન તરફ હોવી જોઈએ. કેમ ચૂકાઈ જાય છે એકાગ્રતા? ચાર કારણો જડે છે મનની એકાગ્રતાને તોડનારા. પહેલું છે પ્રલોભન, જે મનને અસ્થિર કરી મૂકે છે. એટ્રેક્શન્સ, જાત જાતની લાલચો. અને સંસાર હંમેશા એટલા બધા પ્રલોભન આપતો રહ્યો છે, અને જેમ જેમ સાયન્સ અને ટેકનોલોજી આગળ વધશે એમ એમ આ પ્રલોભનોની સંખ્યા વધતી જવાની છે, ઘટવાની નથી. પ્રલોભન માણસના મનને અસ્થિર કરી મૂકે છે, એની સામે ટકતા આવડવું જોઈએ. સમયની આપણી પાસે મર્યાદા છે, નહીતર ભગવદ્ ગીતાના સિદ્ધાંતોને સાથે મૂકીને જે વાત કરી શકીએ આપણે, સ્થિત પ્રજ્ઞાની અવસ્થા છે જે. બીજું, પીડા માણસના મનને અસ્થિર કરી મૂકે છે. ધાર્યું થતું નથી, ગમતું રહેતું નથી. વાહ. એવી જે બધી પીડાઓ છે એ માણસને અસ્થિર કરી મૂકે છે. અભાવની પીડા, અજ્ઞાનની પીડા, અશક્તિની પીડા,
ખલીલ ધનતેજી હમણાં થોડા સમય પહેલા જેમણે પોતાનો દેહ મૂક્યો, કહેતા કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘરને મારું ઘર થવા દે. જે મકાનની અંદર આપણે જીવન વિતાવીએ છીએ ને, ક્યારે પોતાનું ઘર બનાવી શક્યા આપણે? એ ચાર દિવાલોને ઘરમાં રૂપાંતરિત કરી શક્યા? દુઆ માંગુ કે મારા કદ પ્રમાણે કદી તો માપસર ચાદર થવા દે. ખલીલની એક ટિપિકલ સ્ટાઇલ હતી, અને કવિ મુશાયરામાં પણ રજૂ કરે પોતાની રચનાઓને, તો કદી તો માપસર ચાદર થવા દે. પીડા માણસને અસ્થિર કરે છે. ત્રીજું, પ્રેમ માણસની એકાગ્રતાને અસ્થિર કરે છે. હવે પ્રેમને આપણે એક પોઝિટિવ એનર્જી તરીકે પણ લઈ શકીએ, આઈ કમ ટુ ધેટ પોઈન્ટ, પણ આરંભિક ક્ષણોમાં ચોક્કસ પ્રેમ માણસના મનને અસ્થિર કરી મૂકે છે, એકાગ્રતાને. અને ચોથું, જેમ પીડા અસ્થિર કરે છે એમ પ્રસન્નતા પણ માણસને અસ્થિર કરે છે. એટલા માટે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે સ્થિત પ્રજ્ઞનો મહિમા ગાયો છે. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો, આ તો પહેલા છે, તતો યુદ્ધાયુધ્યસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. સુખ દુઃખને સમાન કર અર્જુન, લાભ ને હાનિ ને સમાન કર, જય વિજય ને સમાન કર, જય પરાજય ને, અને પછી તું આ જીવનના સંગ્રામમાં જોડાઈ જા. પાપ નહીં લાગે, પાપ નહીં લાગે કહેવા વાળો મહાપુરુષ આ દુનિયાભરમાં એક જ થયા છે. વાહ, બાકી પાપના નામે ડરાવવા વાળા લોકો બધા જ નીકળી પડ્યા. ક્યા વાત હૈ, બહોત અચ્છે. પાપ નહીં લાગે કેવું, આટલી ડંકે કી ચોટ કેવું, એ કઈ ભૂમિકા પર લઈ જાય છે માનવની ચેતનાને, એ અદભુત વાત છે. પ્રિય સ્વજનો, છઠ્ઠી વાત જીવનને ધન્ય બનાવવાને માટે સમર્પણનો મહિમા સમજો. ઈશાવાસી ઉપનિષદના ઋષિ બહુ સરસ વાત કરી પ્રથમ મંત્રમાં જ, તેન ત્યક્તેન ભુંજી થા પરમાત્માનું છે, આપણું તો નથી જ. એક સરસ જોક હમણાં સા વાંચ્યો, રાતને કેટલી સરસ રીતે મૂકી શકાય. 18-20 વર્ષનો એક યુવક એક્ટિવા હતું કુકનું, એના ઉપર બેસીને મોબાઈલ મચડી ગયો હતો. થોડીક વાર પછી એક 45-50 વર્ષની ઉંમરના વ્યક્તિ આવ્યા ત્યાં. પેલા છોકરાને ખભે હાથ મૂકીને પૂછ્યું, બેટા શું નામ તારું? ચલો કે રાહુલ. તારા પપ્પાનું શું નામ? ના, એટલે તમે પેલો રાહુલ છે, પપ્પુ નહીં સમજતા. તારા પપ્પાનું શું નામ બેટા? તો પેલો કે મારા પપ્પાનું નામ છગનલાલ. પેલા ભાઈએ કહ્યું, બેટા આ એક્ટિવા છગનલાલ નું નથી, હેઠો ઉતર. વાહ. આ સંસાર જે કઈ છે ઈશાવાસ્યમ છે, જેવું બ્રહ્મા માની બેસે છે કે આ બધું મારું છે, એ દુઃખી થાય છે. જીવનનો જે આનંદ છે ને, એ ત્યાગમાં છે. અને એ જે નેતા આવડ્યો છે ને, ત્યાગમાંથી આનંદ પામતા આવડ્યો. એક સુંદર દ્રષ્ટાંત મને યાદ આવી રહ્યું છે. એક ભાઈ પોતાની સોસાયટીના કમ્પાઉન્ડમાંથી નવી કારમાં બેસીને બહાર નીકળી રહ્યા હતા. પાડોશીએ જોઈને એકદમ દોડતો આવીને ઉભો, બરો બરો બરો, આમ ગાડી પર હાથ ફેરવતા ફેરવતા કે છે, નવી લીધી? તો પેલો કે, આ નવી તો છે પણ લીધી નથી, મારા ભાઈએ મને દીધી. એટલે પેલો ભાઈ ગાડી પર પાછો હાથ ફેરવતો કે છે, કાશ મારી પાસે પણ આવી ગાડી હોત. ગાડીમાં બેઠેલા માણસે કીધું, તું એમ કેમ વિચાર નથી કરતો કે તારો પણ આવો ભાઈ હોત
આ બંનેની વાત સાંભળીને એક ત્રીજો માણસ થોડે દૂર ઉભો હતો, એ નજીક આવીને પૂછે, કે છે કે તમારા બંને માંથી કોઈને એમ કેમ નથી થતું કે કાશ હું આવો ભાઈ બની શક્યો હોત. સ્વજનો, જીવનમાં કંઈક સારું જોઈએ, સુંદર જોઈએ, આકર્ષક જોઈએ, એટલે ચિત્ત એના તરફ ખેંચાય, બહુ સહજ વાત છે. ઇટ ઇઝ નેચરલ. એમાં કઈ આપણે પોતાની જાતને બહુ દંડ આપવાની જરૂર નથી, સહજ છે. સુંદર દેખાય તો મન આકર્ષાય છે, એની સાથે પછી ઈચ્છા પણ જાગે છે કે મારી પાસે હોય તો કેવું સારું. ઘણી વખત એમ પણ થાય, કોક આપી દે તો કેવું સારું. 15 દિવસ પછી જન્મદિવસ આવી રહ્યો છે, નવો મોબાઈલ કોઈ ગિફ્ટ આપી દે તો કેવું સારું. એ બધાને થાય, પણ આપણામાંથી કેટલા લોકોને એવી ઈચ્છા થાય છે કે આ વસ્તુ સારી છે, ઉપયોગી છે, મારા માટે આવશ્યક પણ છે, પણ મારે કોઈકને આપવી છે. જર્મની નો કવિ છે, યુરોપ નો તો ચોક્કસ છે, રિલ્કે. એને કહ્યું, બિફોર યુ થોટ ટુ બી રિસીવિંગ આઈ વોઝ ઇન્ક્લાઇન ટુ ગિફ્ટ ઇટ ટુ યુ. તારા મનમાં વિચાર પણ આવે કે આવું કોઈક મને મળે, કે આવું કશુંક મને મળે, એ પહેલા મને વિચાર આવી ગયો કે હું તને ભેટ આપું. આનાથી મોટો જીવનનો રાજા કોણ, જીવનનો માલિક કોણ? તો તેને ત્યક્તેને પુંજીતા, થોડો ત્યાગનો મહિમા સમજો. પ્રિય સ્વજનો, 7મો સિદ્ધાંત છે એક્સપ્રેસ ગ્રેટિટ્યુડ, જીવનમાં કૃતજ્ઞતાનો ભાવ રાખો. આપણે કેટલા બધા લોકોના કૃતજ્ઞ છીએ. આભાર માનવો, અહોભાવ વ્યક્ત કરો, સામે માણસનો આદર કરો. આદરણીય ભાગ્યેશભાઈ સાથે પરિચય તો ઘણા વર્ષોનો, પર્સનલી મળવાનું ઓછું થાય, પણ જયારે મળીએ ત્યારે એમ થાય કે ઓહો આજે આમ આનંદ આવી ગયો. એ અહોભાવ જો વ્યક્ત કરીએ ભાગ્યેશભાઈની ભાષા પ્રત્યે, ભાગ્યેશભાઈના વહીવટની કૌશલ્ય વિશે, એ જયારે કરીએ તો આનંદ થાય આપણને. ઘણા લોકો તમે જુઓ, જયારે હોય ત્યારે બીજાનું છોલતા જ બેઠા હોય, ખબર નહીં અસ્ત્રોની ધાર ક્યારે કાઢતા હશે બેઠા બેઠા. સરસ ઓડિટર હોય જન્મજાત. હા ખરેખર ભાગ્યેશભાઈ આનંદથી કોઈની પ્રસન્નતા વ્યક્ત કરીએ કોઈના પ્રત્યે, કે ચલો ભાઈ ભદ્રેશભાઈ આટલું સરસ કામ આપ કરી રહ્યા છો, આટલા વર્ષો સુધી સુરતમાં કોઈને વિચાર ના આવ્યો કે આપણે પરિવેશન જેવી વ્યાખ્યાનવાળા કરવી જોઈએ. તમને 2 વર્ષ પહેલા વિચાર તો આવ્યો, ભલે કોરોનાને લીધે આવ્યો, ભલે લોકડાઉન ને લીધે આવ્યો, પણ આવ્યો તો ખરો. અહોભાવ વ્યક્ત કરતા જયારે આપણે શીખીએ તો એ જે ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરો, સામે માણસનું ગૌરવ કરવું, વાત છે. પ્રિય સ્વજનો, જીવનમાં આપણા વિચારોની દિશા આપવી, સ્પષ્ટ કરવી, અને આપણા સંબંધો, વિશેષ કરીને આપણી જાત સાથેના સંબંધો, જેમ શરૂઆતમાં મેં કહ્યું કે બીજાને આમ જતું કરતા શીખો ને, એવી રીતે પોતાની જાત સાથે પણ જતું કરતા શીખવું જોઈએ. અને જે વ્યક્તિ અનકન્ડિશનલ પ્રેમ કરી શકે છે, નિર્વ્યાજ પ્રેમ, નિરપેક્ષ પ્રેમ, નિષ્કામ પ્રેમ, હું કોઈને પ્રેમ એટલા માટે નથી કરતો કે પેલો મને શું આપી દે છે, હું પ્રેમ એટલા માટે કરું છું કે મને ગમે છે. વાહ, ધેટ્સ રાઈટ. અને એ રીતે જે વ્યક્તિ જીવન જીવી શકે, પ્રિય સ્વજનો, સમય કેટલો ઓછો હોય છે આપણી પાસે. 100 વર્ષની જિંદગી એ પણ પૂરા કરીએ તો એમાંથી નિદ્રામાં જાય, બીજી બધી પ્રવૃત્તિઓમાં જાય, ક્વોલિટી ટાઈમ આપણી પાસે કેટલો હોય છે જે આપણા પોતાના માટેનો સમય કહી શકાય, કમ્પલ્શન્સ વિનાનો સમય કહી શકાય. બહુ સરસ, વાહ વાહ. અને એવા સમયને જે આપણો પોતાનો સમય છે, જેના ઉપર આપણો અધિકાર ચાલે છે સમય ઉપર, એવા સમયને ખોટી ખોટી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત કરવાને બદલે,
વેડફી નાખવાને બદલે, વેસ્ટ કરવાને બદલે આપણે જો એને સુંદર રીતે ઉપયોગ કરીએ, પ્રસન્નતાથી ઉપયોગ કરીએ જીવનમાં, તો મને લાગે છે કે જીવનમાં આપણે પોતે શાંતિ પામી શકીએ, આનંદ પામી શકીએ અને જીવનમાં ધન્યતાનો અનુભવ અવશ્ય કરી શકીએ. સમય થવા આવ્યો છે એટલે ખાસ આપણે ભગવાનને સાથે જે કંઈ થોડોક સંબંધ સર્જાયો છે, સંબંધના નાતે ઈશ્વર તત્વ પાસેથી માગી અને આપ સૌને માટે આશીર્વાદ આપું કે જે સુંદર પ્રવૃત્તિઓ આપ કરી રહ્યા છો એના પરિણામે આપના પણ જીવનમાં પ્રસન્નતા, શાંતિ, આનંદની અનુભૂતિ થાય અને ધન્યતાનો અનુભવ થાય. અને સાથે વાત કરું કે તમારા જીવનમાં જ્યાં ધન્યતાનો અનુભવ થાય ને, એનો ચેપ અનેક લોકોને લાગે, જેથી અનેક લોકોના જીવન ધન્ય થાય. સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ માં કશ્ચિત દુઃખમ આપનુયાત. ભાગ્યેશભાઈ, મને ખૂબ ગમ્યું હતું આપનું પ્રવચન સાંભળવાનું, પણ એક પરદેશનું કમિટમેન્ટ છે અત્યારે. આપણે સુરત માં જ મળીએ છીએ, લાસ્ટ ટાઈમ પણ હું સુરત માં જ આપને મળેલો, અને અહીંયા પણ આ સુરત આપના વિવાહ, આપણા અમારું ગામ તો સુંઢિયા ને સરડવ છે, નહી તો ભાવિના પટેલ અને ભાગ્યેશ જા એમ બરાબર છે, અને ભૂપેન્દ્રભાઈ કોઈ પણ ધનરાશિ જ છે. હા, ધનરાશિ જ છે. અરે આવતીકાલે ભાવિના સાથે વાત કરવાની છે ભાઈ, અપોઇન્ટમેન્ટ નક્કી થઈ છે. યસ, ધનરાશિ વાળો હસબન્ડ નો આજે ફોન હતો, કાલે મારે એની સાથે વાત કરવાની છે જાપાનમાં. અમે કઈ કરી શકીએ, અમે ખરેખર કોઈકને જરાક મસ્તું પણ ગાગરમાં સાગર જેવું, અરે સાગરમાં ગાગર જેવું એક નાનકડું ટીપું પણ ભરી શકીએ એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ કે આ વ્યાખ્યાનમાળા દ્વારા અમે કોઈક ને કોઈક સંસ્થાઓને કંઈક ચેરિટી માટે કંઈક કશુંક ઉઘરાવી શકીએ અને એમને આપી શકીએ. અમે ગયે વર્ષે અમે શરૂઆત કરી અને ગયે વર્ષે અમે એકદમ પહેલી જ વાત હતી ને છેલ્લે જ દિવસે અમે 2 લાખ રૂપિયા જેવો એમાઉન્ટ સુરતની માનવ જીવન સેવા સંઘ છાંયડો નામની જે સંસ્થા છે તેને આપી હતી. અને આ વર્ષે અમે એવી જ રીતે એનિમલ કેર હોસ્પિટલ, એટલે એનિમલ હોસ્પિટલને માટે ખાતરી છે કે આવતીકાલે આપણે જયારે જાહેર કરીશું ફાઈનલી ત્યારે 5 ને આ તો બિલકુલ શરૂઆત છે. અમારો ટાર્ગેટ બહુ ઊંચો છે અને ઘણી બધી સંસ્થાઓને આવરી લેવી છે, તો એમાં અમને ખાસ તમારા આશીર્વાદ જોઈએ છે કે આ અમારી જે પ્રવૃત્તિ છે તે ફૂલતી ફાલતી રહે. ખૂબ ખૂબ યશ મળે. અને માનવ સેવા તો ખરી, પણ જીવ સેવા, જીવ દયામાં આપને ખૂબ પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત થાય. થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ, સો નાઇસ ઓફ યુ. પ્રણામ ભાઈ, હું આપ સૌની રજા લઈશ અને ભાગ્યેશભાઈ સુરત વગર પણ આપણે મળીએ. ગુરુદેવ આપને વંદન. આપ અમદાવાદ હોય એટલે કેજો, હું લઈ જઈશ ગાંધીનગર. આપ આવો અમારે ઘેર અને આપણે બેસીએ. હું આવી રહ્યો છું, હું 4th-5th છું અમદાવાદમાં, આવું છું. આમ સર આપ મુંબઈમાં? આમ મુંબઈમાં ને? હા, મુંબઈમાં, મુંબઈમાં. અચ્છા જી, નરેશભાઈ પ્રણામ. ગુરુદેવ પ્રણામ. નમસ્તે. નમસ્કાર. ગુરુદેવ વંદન. પ્રણામ બેન. હા પ્રણામ. That was spellbounding. That was wonderful. કેટલું મનને શાંત થઈ જાય તેવું અને એક ધન્યતા અનુભવી શકાય તેવા પ્રકારનું આ ઉદ્બોધન. It was one of the finest of the lectures in the series, જા સાહેબ. Yes. ભદ્રેશભાઈ, પ્રતિભાવ. ખૂબ સુંદર. ધન્ય જીવન, ખરેખર જીવન એ
જીવવા જેવી વસ્તુ છે, વેડફી નાખવા જેવી વસ્તુ નથી. અને તે જે આ ગુરુજીએ જે પથ કંડારી બતાવ્યો છે અથવા તો કંડારી આપ્યો છે, એના એક એક પગલે ચાલી અને આપણે ધન્યતા અનુભવી શકીએ છીએ. એટલું જ નહીં, કદાચ જે પરમ આપણે પરમની નજીક પહોંચ્યું છે તેની નજીક પણ આપણે પહોંચી શકીએ છીએ. અને ખરેખર એ સાથે સાથ એમણે જે કદમો આપ્યા છે, સાત પગલા આકાશમાં જેવા કુંદનિકા બહેનના, એ કાયમી કંડારી લેવા જેવા છે આપણા મગજમાં, અને એ પગલે જ પગલે ચાલવા જેવું છે. ખૂબ આભાર ગુરુજી, અને આપ હવે તરત ભાગ્યશજીનો પરિચય આપો અને આપણે તરત જ ભાગ્યશજીનો સમય શરૂ કરી દઈએ. જી જરૂર, ભાગેશભાઈની વાત એમણે એટલા બધા ટૂંકાણમાં કરવાની કહી છે આપણને કે માની નથી શકાતું. અને એમણે એ પસંદ કર્યું છે કે મારો ટૂંકો પરિચય રાખજો. એક અનુભવ બધા ઓળખે જ છે. બિલકુલ સાચી વાત છે. એક અનોખો વ્યક્તિત્વ, એક સંગમ સ્થાન જ્યાં સુસંસ્કૃત સંસ્કૃત ભાષા, ગુજરાતી અને અંગ્રેજી મળે ભળે. હૃદયથી આપ કવિ, તાલીમથી આપ બ્યુરોક્રેટ, પણ અનુભવે એક સંવેદનશીલ અને દ્રષ્ટિવંત વહીવટ કરતા, અસરકારક વક્તા, હાસ્યની સહજ સ્ફૂટ થતી રમૂજ વૃત્તિ અને સમજણથી ઘડાયેલા વાણી વર્તન, અદ્ભુત મિત્ર, એમનાથી પણ અટકેરા તેવો એક અદ્ભુત માણસ, સતત શ્રેષ્ઠતાની જ શોધ અને સાધના પણ, એવા માન્ય ભાગ્યેશભાઈ જહા આપણી સાથે છે. આપણને એનું ગૌરવ છે. ભાગ્યેશજીને પ્રણામ કરીએ, સ્વાગત કરીએ અને વિનંતી કરીએ કે તમારું ઉદ્બોધન સાંભળવા માટે અમે સૌ આતુર છીએ. મોસ્ટ વેલકમ સર. વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. અરિહંતોને પ્રણામ, સિદ્ધોને પ્રણામ, આચાર્યોને પ્રણામ, ઉપાધ્યાયોને પ્રણામ, સર્વ સાધુઓને પ્રણામ, આપ સૌને પ્રણામ. આપ સૌમાં રહેલા એ ભગવાન, એ પરમ ચૈતન્યને પ્રણામ. બહુ સરસ વાત કરી અને એક એવું મંડાણ થયું, એમ થયું કે પૂજ્યશ્રી બોલ્યા જ કરે ને આપણે સાંભળીએ. કારણ કે આ જીવનમાં આમ તો જુઓ તો બે જોડિયા સબ્જેક્ટ છે, જીવનની ધન્યતા અને જીવનમાં ધર્મ. વાહ વાહ વાહ. જેની પાસે જે ધન્ય થઈ ગયા એમની પાસે કશોક ધર્મ છે, અને જેમની પાસે ધર્મ છે એ ધન્ય થઈ ગયા. નરસિંહ મહેતા ધન્ય થઈ ગયા, મીરા ધન્ય થઈ ગઈ, આ બધા ધન્ય થઈ ગયા. કોઈ માણસ રાજકારણમાં હોય એ લોકો ધન્ય નથી થતા. અમારે ત્યાં બહુ બ્યુરોક્રેટ હોય, બહુ મોટા સાહેબો હોય, પણ પછી રિટાયર થાય એટલે પ્રશ્ન થાય છે. 62મા વર્ષે કોઈ બોલાવે નહીં અને બેસતા વર્ષના દિવસે બેસી રહે કે સારું કોઈ બોલાવે તો આપણે જઈએ. પછી મેં કીધું કેમ સાહેબ બહાર નથી નીકળ્યા, એટલે કે પેલો સામે રહે ને પટેલ, એ તો મારો જુનિયર છે, હજી એ આવી જાય પછી મારથી જવાય ને. આ પ્રોટોકોલ થી જે લોકો પીડાય છે ને એમને ધન્યતા નથી મળતી સાહેબ. એટલે ધન્યતા ધર્મ માંથી આવે છે, કારણ કે ધર્મ તમને નમ્ર બનાવે છે, ધર્મ તમને હ્યુમિલિટી આપે છે, ધર્મ તમને એમ બતાવે છે કે યુ આર એ સ્મોલ ડોટ ઇન એ પિરામિડ. તમે તમે એમ માનવા માંડો કે હું આમ એક્સ વાય ઝેડ છું, હું આમ છું તેમ છું. હું મારું એક વાક્ય છે, અમુક લોકો તો મામલતદાર થાય તો હવે સાંકળ થી બાંધવા પડે છે. એને એમ થઈ ગયો હું તો બસ પતી ગયું, હવે ભગવાન થી નેક્સ્ટ પોસ્ટ જ મામલતદાર ની છે. તો આ બધી ભ્રમણાઓ છે. મને હમણાં નરેશભાઈ કોઈ મિત્રે પૂછેલું કે તમારા જીવનનો સાર શું, મેં તો મારા જીવનનો સાર મારી નિર્ભ્રાંતિઓ. અરે વાહ 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 વાહ. મને બહુ ધીરે ધીરે બધી નિર્ભ્રાંતિઓ થવા માંડી. હું પહેલા ગામડેથી આવ્યો અને આવ્યો ને પહેલું અઠવાડિયું થયું બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયો. પછી ગામડે ગયો અને મારા બાપાને, મારા બાપાએ પૂછ્યું કેવું લાગ્યું બેટા, મેં તો બધું બરાબર છે પણ સાલા લોકો બહુ જોરદાર છે. મને કે કેમ, કપડા બહુ જોરદાર પહેરે છે.
આપણે તો ખાદીનો લેંગો ને ખાદીનું પેન્ટ ને ખાદીનો શર્ટ ને આ તો કઈ આપણે તો બહુ ડબ્બા લાગીએ. એટલે મને કે કેમ આવું માને છે? મેં કે ના, બહુ સારા કપડા પહેરે, બહુ સારા માણસો હોય એવું માની લેવાની જરૂર નથી. એટલે ત્યારથી નિર્ભ્રાંતિઓ શરૂ થઈ. તો સાહિત્ય અકાદમી નો અધ્યક્ષ થયો ત્યાં સુધીમાં પુષ્કળ નિર્ભ્રાંતિઓ મળી. અને એ મારો ખજાનો છે. અને ધર્મ, જીવનમાં ધર્મ છે એ નિર્ભ્રાંતિઓ દૂર કરે છે. બહુ સરસ. તમે કોઈક ભ્રાંતિમાં હો એ નિર્ભ્રાંતિ તરફ લઈ જાય. તમને ભ્રાંતિઓ દૂર કરે ધીરે 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 ધીરે. એમને કહ્યું ને કે વાસ્તવિક બનો. જે લોકોને વાસ્તવિકતાનો પરિચય કહેવાય, વોટ ઇઝ રિયાલિટી. હું તમને કહું, હમણાં સત્ય નડેલાનું એક પુસ્તક વાંચ્યું, હીટ રિફ્રેશ. આપણને એમ થાય કે આ ટેકનોક્રેટ શું લખતા હશે. એનું છેલ્લું ચેપ્ટર છે આફ્ટરવર્ડ્સ. એમાં એને લખ્યું છે, વોટ એમ આઈ ડુઈંગ, હુ એમ આઈ, વિલ ધીસ ટેકનોલોજી ચેન્જ ધ વર્લ્ડ, એમ આઈ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ધ હેપીનેસ ઇન ધ હ્યુમન કાઇન્ડ. આવા બધા પ્રશ્નો જાણે કોઈ ઉપનિષદ નો ઋષિ બોલતો હોય એવું લાગે. એટલે આ સેલ્ફ સર્ચિંગ, કારણ કે એને પણ ખબર છે કે આ વાસ્તવને દૂર, આપણે વાસ્તવથી બધાને દૂર લઈ જઈ રહ્યા છીએ. તમે સાહેબ, મેં જે કહ્યું ને કે એક માણસ મામલતદાર થાય ને, એટલે એનામાં પણ એક પરિવર્તન આવે છે. અને એ છે કે વાસ્તવિકતાથી દૂર જતો જાય છે. કારણ કે એને પછી ડેપ્યુટી મામલતદારો કહે છે કે સાહેબ બધું બરાબર છે. પછી કલેક્ટર થાય એટલે બધા મામલતદારો ભેગા થઈને કે સાહેબ બહુ સારું ચાલે છે. પછી ચીફ સેક્રેટરી થાય એટલે બધા કલેક્ટરો ભેગા થઈને કે સાહેબ બહુ સારું ચાલે છે. પણ વાસ્તવિકતા કઈક જુદી છે. એટલે ધર્મ તમને વાસ્તવિકતા જાણવા માટેની જિજ્ઞાસા આપે છે. આ ધર્મ મને મને બહુ સરસ મને યાદ છે કે એક દિવસે મુંબઈ જૈન યુવક સંઘમાં હું છેલ્લા 15 વર્ષથી પ્રવચન આપું છું. એક વખત નરેશભાઈ, હું ભગવદ્ ગીતા વિશે બોલવાનો હતો, ભગવદ્ ગીતા અને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અને જૈન જીવન દર્શન. તો મને એક બેન કે સાહેબ આ ભગવદ્ ગીતાની અહીંયા વાત કરો, તમને આમ જરા પેરાડોક્સ જેવું નથી લાગતું? કેમ? એટલે કે જૈનમાં ભગવદ્ ગીતા એ કેવી રીતે ચાલે એમ? આ તો યુદ્ધની ભગવદ્ ગીતા છે. મેં તો બિલકુલ બેન તમારી વાત સાચી છે. હવે જવાબ તો હું પછી મારા પ્રવચનમાં જ આપીશ, કારણ કે અહીંયા આપણે ઉભારી ચર્ચા કરીશું તો આયોજકો બહુ ચિંતા પડી જશે. એટલે હવે સમય પણ થાય, આ ઓફલાઈનમાં એ બધી સગવડો હોય છે, ટાઈમ સાચવવાનો હોય, પહોંચી જ જવું પડે. અને અહીંયા તો આ બધા પાટિયા જોયા કરું છું હું. હર્ષદભાઈ, ભરતભાઈ કે ભરત જૈન દેખાવ ભાઈ દેખાવ. આમાં શું ઝૂમની એક ટેકનિક છે સાહેબ, જે લોકો વિડીયો ચાલુ કરે ને એ મેઇન પેજ ઉપર આવી જાય. ભરતભાઈ આજુ તમે કેવા આવા રૂપાળા માણસો સામે દેખાતા હોય તો કેવી મજા આવે. બધા વિડીયો બંધ કરી અને આપણે કોઈ લોકર આગળ ઉભા હોય ને, બધા પેલા કોઈ ઓફિસમાં લોકર હોય, લોકર રૂમ, અને બધા પોતપોતાના કઈ સાધનો મૂકીને લોક કરી ગયા હોય, એવું લાગે. આ બધા સરસ ચહેરાઓ દેખાય તો સારું લાગે. આ નરેશભાઈ જોરદાર લાગે છે, અને આ ભદ્રેશભાઈ એમના લગ્નનો ફોટો મૂકે તો વરી ઓર સારા લાગે. આજે ભાભી નથી, સામાન્ય રીતે એમ ભાભી એમની ચોકીદારી કરવા બેઠતા હોય છે. આજે એ એકલા જ બેઠા છે. તો મને પેલા બહેને એમ કહ્યું કે ભગવદ્ ગીતા તો યુદ્ધની પુસ્તક છે અને એની તમે વાત કરવાના છો. મેં તો બેન તમારી વાત બરાબર છે, યુદ્ધની વાત જ છે. યુદ્ધ એ કૃત નિશ્ચય, હમણાં ના કીધું પૂજ્યભાઈ શ્રીએ, યુદ્ધ એ કૃત નિશ્ચય. તો યુદ્ધની વાત છે બરાબર છે, પણ આપણો પહેલો મંત્ર શું છે? અરિહંત. જેને પોતાના અરીને પોતાના દુશ્મનોને હણી નાખ્યા છે, અરિહંત. આ હણી નાખવું એટલે અરી અરી એટલે તમારો દુશ્મન કોણ છે તો શોધો. એ તો ધર્મ છે. મારા કશાય શું છે? ક્રોધ, માન, મોહ, માયા, મારા મારા ચતુર કશાયને હું પકડી શકું છું, જોઈ શકું છું. તો આ ભગવદ્ ગીતામાં આ જ વાત કરી. અર્જુનને કીધું, અર્જુન તું કહે છે એવી રીતે માણસનો વિનાશ નથી થતો, તું કહે છે કે હું તીર મારું પેલો મરી જાય એમ નથી મરી જતો. મરવાની તો આખી સીડી છે, આખું સાયકલ છે. સંગાત સમજાય તે કામ
कामात् क्रोधो विजायते, क्रोधात् भवति सम्मोह, सम्मोहात् स्मृति विभ्रमः, स्मृति भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् विनश्यति। वाह, आखी साइकल छे, साइकल छे, वाह वाह। ये अचानक मानस नहीं मरी जाता तो संगात समझायते काम, तमे कोकना संगमा तमे अटैच थे या कोई बात नहीं, संगात समझायते काम, काम डिजायर्स, डिजायर था हमारे कि मारे आज हुई मारे पिलू जो ये डिजायर्स छे ने दैट इज डिस्ट्रक्शन। अने इतना मारे पर्युषण, पर्युषण पर्वत इतने शो नजीक बैसू प्रभु ने आसपास रहे हु। अने इतना मारे संगात समझाए थे काम, कामात क्रोधो भी जाए थे। अने जयरे तमारी डिजायर संतोष ना था त्यारे तमे गुस्सा में आवी जाओ, क्रोध क्रोध थाई जाए, काम क्रोधो भी जाए थे। અને ક્રોધાદ ભવતી સંમોહ, અને પછી ક્રોધ તો અગ્નિ છે એટલે એ ઓલવાય, પછી એનાથી સંમોહ થઈ જાય, તમે મોહમાં પડી જાઓ કે આ તો મારે મેળવવું જ છે, મારું અપમાન થયું છે, હવે તો એ મેળવીને જ જપીશ। ક્રોધાદ ભવતી સંમોહ, સંમોહ સ્મૃતિ વિભ્રમઃ, અને પછી સ્મૃતિ સ્મૃતિ વિભ્રમ થઈ જાય, તમને કઈ યાદ ના રહે કે તમે કોણ છો અને શું છો, અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, ધેન યુ લૂઝ યોર સેન્સ ઓફ ડિસ્ક્રેશન। એન્ડ વેન યુ લૂઝ યોર સેન્સ ઓફ ડિસ્ક્રેશન યુ આર શ્યોર ટુ બી ડિસ્ટ્રોયડ। ધીસ ઇઝ ધ પાથ ઓફ ડિસ્ટ્રક્શન। આ આ રીતે જો તમે તમારો વિનાશ કરતા હો, એ વિનાશ છે અર્જુન। તીર્થી મારવા અને શરીરનું જવું એ તો બધું આવન જાવન છે, વાંસાંસી જીર્ણાની યથા વિહાય, કપડા બદલીએ છીએ એ રીતે આપણે શરીર બદલવાનું હોય છે। એટલે મેં કહ્યું બેન અરિહંત છીએ ને, અરિહંત એટલે આપણે આપણા દુશ્મનોને મારવાના છે, આપણે આપણા કષાયોને ઓળખવાના છે, આપણે કષાયો ઉપર કાબુ મેળવવાનું છે। આપણે તો આપણી જાત ઉપર કાબુ નથી, આપણા ઘર ઉપર કાબુ નથી, આપણા મન ઉપર આપણો કાબુ નથી, અને પછી આખી દુનિયામાં નીકળી પડ્યા છીએ। આ વોટ્સઅપ યુનિવર્સિટીમાં તો સાહેબ મને હમણાં એક ભાઈનો સંદેશ આવ્યો, લગ્ન જીવન સફળ થવાના 6 કિમિયા। હવે એના લગ્ન જીવન ઠેકાણાથી એનો ડાયવોર્સ ફાઇલ કર્યો છે અને એ પાછું મને મોકલે છે। અલા મેં કીધું જપને ભાઈ આ બધું કરવા કરતા, એટલે લોકો છે ને જ્યાં ત્યાં બસ આમને આમ જ બધું મંડાઈ ગયા છે। આઈ થિંક આ પર્યુષણ કે ધર્મ કે શ્રાવણ મહિનો કે ઉપવાસ કે જન્માષ્ટમી, આ બધા માઇલસ્ટોન છે આપણને બ્રેક મારવા માટેના। બહુ સરસ, વાહ। આપણે ઉભા રહીને જોવાનું છે સાહેબ કે આપણે ક્યાં પહોંચ્યા, આપણે શું કર્યું, ગઈ જન્માષ્ટમી આપણે અહીં હતા, આ જન્માષ્ટમી આપણે ક્યાં છીએ। બહુ સરસ, જીવનમાં એક વર્ષ ઉમેરાયો કે કઈ હર્ષ ઉમેરાયો, વાહ 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 વાહ, કે આપણે વેડફી દીધું। અને ભદ્રેશભાઈ સરસ ઓબ્ઝર્વેશન કર્યું કે ટાઈમ ઇઝ નોટ હિયર ટુ બી વેસ્ટેડ, વી શુડ નોટ વેસ્ટ ટાઈમ, ટાઈમ ઇઝ પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ ભક્ષકઃ લક્ષ્મી તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલમ જીવિતમ। આ આ કેવી કેવું જીવન છે, લક્ષ્મી તોય તરંગ ભંગ ચપલા, પાણીનો પાણીના જે તરંગો છે એવી લક્ષ્મી છે। અને પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન, આ 31 ઓગસ્ટ 2021 9:30 એટલે ગયું સાહેબ, એ ફરીથી આવે જ નહીં। પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન દિવસા, જે દિવસ ગયો એ ગયો, હવે ફરીથી નથી આવવાનો। સાચી વાત એકદમ, ધેટ ઇઝ ધી પાવર ઓફ નાઉ, આ પાવર ઓફ નાઉ છે। વાહ, મારે આ આ આ પાવર ઓફ નાઉ જે સમજે છે ને એને પછી વાવ આવે, વાવ વાવ એટલે આ નૂતન મેઘ મંડળી, એમ રાવણ ગાતો હોય શિવનું તાંડવ નૃત્ય, નૂતન મેઘ મંડળી, આ આ નવું મેઘ મંડળ આવ્યું છે, વરસાદ પડવાનો છે, આપણે એમ થાય વાવ ભગવાને કેવું કર્યું છે, કેવું સરસ। મને કોઈએ કહ્યું કે તમે મંદિરમાં જાઓ, એ મંદિરમાં જઈએ, પણ ના પણ જવું, મારે તો હું તો એક વૃક્ષને જોઉં તો મને મજા આવે છે, એટલે મને કે કેમ, મેં તો વૃક્ષમાં ભગવાન છે, મને કે શું વાત કરો, તમે જુઓ, મેં કીધું ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે પાણી એ નીચે જતા રહેવાનું હોય, અપસર્ય એ નીચે ઉતરી જ જાય, પાણી કોઈ દિવસ સ્થિર ના રહે, પણ ગુરુત્વાકર્ષણના નિયમની 80-80 કરી
અને કોક જાદુગર મોટા ત્રણ માળના મકાન જેવડા વૃક્ષના ટોપમાં આવેલા નાનકડા પાંદડાને લીલું રાખવા માટે પાણી કોક ચઢાવે છે. બહુ અચ્છે. એ પાણી જે ચઢાવે છે એ મારો ભગવાન છે. મેં હું સવારે એ પાંદડાને જોઉં એટલે મને ભગવાન દેખાઈ ગયા. હવે મારે કોઈ મંદિર જવાની જરૂર નથી. આ જીવનમાં ધર્મ એટલે વાસ્તવિકતા સમજવાની, આપણી અસ્તિત્વનો અર્થ કરવાનો, આપણો અસ્તિત્વનો ઉત્સવ છે. આપણે આપણે જીવીએ છીએ એક ઉત્સવ છે સાહેબ. હું અહીંયા છું, તમે ત્યાં છો, તમે નરેશ છો, તમે ભદ્રેશ છો, હું ભાગ્યેશ છું, આપણે બધા ઈશ છીએ, આપણે ઈશ્વર છીએ. વી આર નોટ ઓર્ડિનરી પીપલ. આ ભાવ જે આપે એ ધર્મ છે. બહુ છે કે હું ભગવાનનો છોકરો છું. પેલા સવારના બોલમાં ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, એમ બધા બોલે. મેં કીધું આમાં શું છે? એમ કીધું કે હે સવિતા નારાયણ, તમે ત્રણેય ભુવનોને આલોકિત કરો છો તો તમે, હું પણ તમારો અંશ છું, તમારી માફક જ છું. પણ પછી આ ભારતનું ચિંતન આવે છે, નો શોર્ટકટ્સ, કે તમે મને તેજ ઉછીનું આપો એવું નથી કહેતા. આપણા ઋષિએ શું કહ્યું? ધીમહિ ધિયો નઃ પ્રચોદયાત, મારી બુદ્ધિને એવી તેજસ્વી કરો જેથી હું કોઈને કહી શકું કે હું આ સુરતનો નાનો ભાઈ છું અથવા હું આ સુરતનો અંશ છું. હા, આ આપણે શોર્ટકટ નથી જોઈતો. તમારી પાસે આટલું છે તો મને આપો થોડું, આવું નહીં, હું લાયક બનું એને, એવું કંઈક કરો. ભગવાન તમે મને એવું કંઈક શીખવાડો કે જેથી હું દુનિયાને કહી શકું કે હું સવારે ઉઠીને ગાયત્રી મંત્ર કરું તો મારી આટલી યાદશક્તિ સારી થાય છે, મારામાં તેજસ્વીતા પ્રગટે છે, મારામાં 92% લાવવાની ક્ષમતા આવે છે, કારણ કે હું સવારે ઉઠીને સૂર્ય ભગવાનને પગે લાગું છું. આ ધર્મ છે સાહેબ. એટલે મેં કહ્યું પેલા બેનને કે બેન, જે મારી નાખે ને એ વીર કહેવાય, પણ ક્ષમા કરે એ મહાવીર કહેવાય. વાહ ભાઈ વાહ. આ ક્ષમા શીખવે છે. અને આ આપણા તીર્થંકરો બધા ક્ષત્રિય છે, બધા મજબૂત માણસો છે. મજબૂત માણસ ક્ષમા કરે ને એ અહિંસા કહેવાય. કાયર માણસ ક્ષમા કરે એમાં કશું તું પહોંચી જ નથી વળવાનું, તારે ક્ષમા આપવા સિવાય કોઈ છુટકો જ નથી. સાચી વાત છે. મારી પાસે પુષ્કળ પૈસા છે, મારી પાસે પુષ્કળ સંપત્તિ છે, પણ મારા મનમાં મહાવીરે એવું કહ્યું છે કે બેટા આ તારું નથી, માટે મારે દાન કરવું છે. આ સાચો જૈન છે. એને જૈનમ જયતિ શાસનમ કહેવાનો અધિકાર છે, બીજા બધાને નથી. જે પોતે કશુંક મેળવ્યું છે એને વહેંચી રાખવું છે, એની જેને આતુરતા હોય, એ સુખ હોય કે સંપત્તિ હોય, મારે વહેંચવું છે. મારે મારે નાની કીડીને પણ ભૂખે નથી સુવા દેવી. મારે જીવ દયામાં મારે માનવું છે. મારે મારે કોઈને દુઃખ નથી પહોંચાડવું. આનાથી વધારે શું જોઈએ સાહેબ? આ આ માણસ જાત જ વિચારી શકે. બહુ સરસ. અને આ આ ધન્યતા, આ જાગૃતિ આપે એ એ ધર્મ છે. આ જાગૃતિ નથી. આજે આજે તમે વિચાર કરો, આપણે કયા સમયમાં છીએ? કોરોના તો હજી ક્યાંક ક્યાંક તો ચાલ્યા જ કર્યો છે, હજી તો ઓસ્ટ્રેલિયા વાળાએ ખોલ્યું નથી, ને અમેરિકામાં આંકડા વધતા જાય છે, ને કેરાલા વાળા હજી ખબર નથી પડતી કે આ ક્યાંથી આવી ગયો ને, અને ત્યાં તો આ અફઘાન થયું. અને તમે વી આર ઇન સચ અ પેરાડોક્સ નરેશભાઈ. એક તરફ રોબોટ આવી ગયા છે, એક બાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, અને બીજી બાજુ એક માનવ સમુદાય એવો છે કે જે કહે છે કે સ્ત્રીઓ મનુષ્ય જ નથી. કમનસીબી છે. તમે વિચાર કરો આપણે કેટલા, આપણે કઈ દશામાં છીએ આપણે, કે આપણે કીડીને માન આપીએ છીએ, એક સસલાને ખવડાવીએ છીએ. સવારે ઉઠીએ એટલે પહેલો વિચાર આવે કે આ ગાય આવી ગઈ છે, આપણે ગાયને પહેલા ખવડાવીએ. આપણે તો ચા તો પછી ગરમ કરી શકીશું, પણ આ ગાય જતી રહેશે તો? આપણી સંસ્કૃતિ છે. આ આ મહાવીરની કરુણા છે આપણામાં.
જો તમને કરુણાનું અંજન ન આજે તમારી માં, તો તમે શું કરશો જીવનમાં? મનુષ્ય તરીકે તમે કેવી રીતે, તમે તમે સ્ત્રીને માણસ નહીં ગણો, તમે બીજા માણસને માણસ નહીં ગણો? આ આ આ આ ધર્મ, જીવનમાં ધર્મ એટલે શું? રોબર્ટ ફ્રોસ્ટ એમ કહે છે કે વી નો હાઉ ટુ ફ્લાય લાઈક અ બર્ડ ઇન ધ સ્કાય, વી નો હાઉ ટુ સ્વિમ લાઈક અ ફિશ ઇન ધ સી, સી વી, બટ વી ડોન્ટ નો હાઉ ટુ વોક એઝ અ હ્યુમન બીંગ ઓન ધ અર્થ. વાહ વાહ વાહ, ક્યા બાત હૈ. આપણને માણસ તરીકે ચાલતા નથી આવડતું, આપણને સબમરીનો ચલાવતા આવડી ગયું, આપણે આકાશમાં જવા માટે તત્પર થઈ ગયા. પણ અહીં લોચો છે સાહેબ, બાકીનું બધું બરાબર, પણ મારા ભાઈને તો સીધો કરવો પડશે. સાલા મિલ ક્યાં, વશ્યત નામાં દગો છે, વિલમાં દગો છે સાહેબ. મેં કીધું કઈ વાંધો નહીં, હવે તારા બાપા છે નહીં, હવે તમે બે ભાઈઓ બેસીને વાત કરી દો ને, પૂરું કરો યાર. ના ના, એને સીધો કરવો પડે, તમે જરા જઈને કહી આવો, તમે યાર આવડા મોટા આઈએસ ઓફિસર છો, એને ખખડાઈ દો. મેં કીધું એટલે પણ હું મારા ખખડાવાથી ખખડાઈ જશે, એ તારો ભાઈ છે, તું મારું નથી સાંભળતો, એ ગાંધી સાંભળવાનું. એટલે ભગવાને સરસ વાત કરી, એક ભાઈએ બહુ તપ કર્યું ને એટલે ભગવાને પ્રસન્ન થઈ ગયા કે બોલ બોલ બેટા, 21મી સદીમાં તું આટલું બધું કરે છે. જો આને કેવું, ભગવાન હાજુર હાજુર છે. આ તો અરુણાબેન છે, સોરી હા, અને એમ કે કરુણાબેન પ્રગટ્યા, મેં તો જો કરુણા પ્રગટ્યા એમ, પણ આ તો અરુણાબેન પ્રગટ્યા, થેન્ક યુ અરુણાબેન. પણ પેલા ભગવાન એકદમ પ્રસન્ન થઈ ગયા, એટલે ભગવાન કે બોલો બોલો, માગ માગ માગે તે આપવું. એટલે કે ના સાહેબ, મારી પાસે તો બધું જ છે. કે શું તારે શું બધા, આપણે આખી કહાની કીધી. ભગવાન કે જો એક વસ્તુ સમજ, હું તને સુખી કરી શકું એટલી મારી પાસે સત્તા છે, પણ તું એમ કે તને તારા ભાઈ કરતા સુખી કરું કે તારા પાડોશી કરતા વધારે સુખી કરું, એ સત્તા મારી પાસે નથી, એ સત્તા તારા પોતાને પાસે જ છે. બહુ સરસ, વાહ. I can make you happy, but I cannot make you happier than your brother and your neighbor. Bahut saras. That you will have to achieve. That you will have to achieve. એટલે હું તો હંમેશા એવું માનું છું સાહેબ કે ધર્મ છે ને આપણને આ જાગૃતિ આપે છે. અને બહુ બુદ્ધ પરંપરામાં કહેવત છે કે if you look outside, you will dream. But if you look inside, you will get wisdom. Wah, wah, wah. Wah. You will get vision. તમે અંદર જોશો ને, આપણે અંદર નથી જતા. એટલે આ બધા બે ને કે વિજ્ઞાન ને ધર્મ વચ્ચે ઝઘડો ચાલવાનો છે, ચાલે છે, એવું કઈ છે જ નહીં. વિજ્ઞાન છે એ બહારના પદાર્થોનું ભ્રમણ કરાવે છે, પરિભ્રમણ કરાવે છે, સમજાવે છે, અને ધર્મ છે એ અંદરની વાત સમજાવે છે. અંદર શું છે? એ કે હૃદય છે. મેં કીધું હૃદય છે, બરાબર છે, એટલે સિસ્ટમ છે, એ સર્ક્યુલેટરી સિસ્ટમ છે, આ રેસ્પિરેટરી સિસ્ટમ છે. મેં કીધું એ સિસ્ટમ ચલાવે છે કોણ? મેં કીધું આપણે આ પ્રકાશ સંશ્લેષણ છે, આ ગુલાબ છે, એટલે ગુલાબ શું છે? એટલે કે ગુલાબમાં આ પ્રકારની સુગંધ હોય એટલે ગુલાબ કહેવાય. મેં કીધું એવું કેમ, આવી કેમ સુગંધ આવે? તો કે આવી સુગંધ આવે કારણ કે એ ચોક્કસ ફેમિલીમાં થતું પુષ્પ છે. વોટ એ નિવાળા જવાબ આપે. મેં કીધું એ ફેમિલીમાં આવું કેમ થાય છે? કે બીકોઝ ધેર આર પુંકેસર ને સ્ત્રીકેસર મળે એટલે આ પ્રકારની પ્રક્રિયા થાય, અને એનામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ થાય, અને આ બધું થાય એટલે ઇટ્સ અ કેમિકલ પ્રોસેસ. મેં કીધું હુ ઇઝ ધ કેમિસ્ટ ધેન? વાહ વાહ. If there is a chemical process, who is the chemist? Vigyan apanne how samjave che, how this happens, ane dharma apanne why samjave che. Wah, why? A shubham thai che, bahut sundar. How mathi why sudhi javanu che? A light thai etle how, switch pado etle thai, ani circuit puri thai etle light thai. This is how. પણ વાય? બીકોઝ આ જગતમાં એક અગ્નિ તત્વ છે, પંચ મહાભૂતોનું એક અગ્નિ તત્વ છે, અને એ અગ્નિને જુદા જુદા સ્વરૂપોમાં આપણે ઢાળી શકીએ છીએ, એને પરિષ્કૃત કરી શકીએ છીએ, અને એને અનુસૃત કરીને આવી રીતે આપણે એક ગોળાના રૂપમાં, એક ટ્યુબલાઇટના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ. આ વાયનો જવાબ છે.
અને એ અગ્નિ તત્વ એ પરમ બ્રહ્મનું સ્વરૂપ છે. વાહ. એને નામ ગમે તે આપો, એને શિવ આપો, મહાવીર આપો, કૃષ્ણ આપો, અલ્લાહ આપો, ઈશુ આપો, બહુ સરસ, પૈગંબર આપો, જે નામ આપવું એ આપો. પણ એક પરમ તત્વ છે, એ પરમ તત્વની ઉપાસના એટલા માટે કરવાની કે આ જગત બધું આપણી ઇન્દ્રિયોથી સમજી શકાય એવું નથી. બહુ સરસ. એવરીથિંગ કેનોટ બી એક્સપ્લેઇન્ડ બાય લોજિક, અને એવરીથિંગ કેનોટ બી એક્સપિરિયન્સ્ડ, એન્ડ વેન એક્સપિરિયન્સ કેનોટ બી સીન. હું શ્વાસ લઉં છું, હું જોઈ શકું, અનુભવી શકું છું, પણ શ્વાસ, હવા ક્યાં છે મને દેખાતી નથી, હવાનું હું ચિત્ર નથી દોરી શકતો. મને ઠંડી લાગે તો તડકામાં જવું તો સારું લાગે છે, પણ હું મારી વાઈફને એવું નથી કહેતો કે ડોલ ભરીને તડકો લાવી આપને જરા. બહુ સરસ. There are things which can be experienced, but cannot be described, cannot be drawn, cannot be photographed. Photograph કરો તો પણ એ ફોટોગ્રાફ છે. કઈ તમે વેડવીનો આજે આ ભદ્રેશભાઈ એકલા ગઈ વખત તો ભાભી હતા તો મેં પેલી વેડવીની માગણી પણ કરી હતી, પણ હવે તો આજે તો ક્યાં આપણે કે ભાઈ તમે રૂબરૂ બોલાવો એટલે આ વખતે મને લાગે છે કે ઓફલાઈન નથી કર્યું. ભદ્રેશભાઈનું મુખ્ય કારણ તો એ જ છે, કારણ કે મેં ગઈ વખતે વેડમીની ઓલરેડી રિક્વેસ્ટ કરી હતી કે હું આવવાનો છું અને આપણે વેડમી ખાવાની છે, પણ પછી નરેશભાઈને ફોન કર્યો છે કે આ વખત ઓફલાઈન જ રાખો, આપણે આ બ્રાહ્મણને જમાડવા નથી, આપણે બાકી રાખો. એટલે આપણે તો ચોઈસ, ધેર આર સર્ટન થિંગ્સ, 24 કલાક ને 365 દિવસ દરવાજા ખુલ્લા રાખ્યા છે. ક્યારે પધારો? અરે આ તો ગમત કરું છું, આ તો આ તો ખુલ્લા જ છે અમારે. આ જુઓ ભરતભાઈ કેવું હસી ગયા સરસ. એટલે આપણે તો હસતા રહેવાનું, જુઓ આપણે મજા કરવાની. ધર્મ છે ને માણસને હળવો ફૂલ બનાવવું. બહુ સરસ, બહુ સરસ. આપણામાં નરસિંહ મહેતા જેવી બે ફિકરિયા, બે ફકીરાઈ. મારે કશું જોઈતું નથી, મારે કઈ, મને કોઈ ચિંતા નથી, મેં તો સોંપ્યું સાંભળ્યા ને હાથ. વાહ વાહ. આપણે ભગવાનને કશું સોંપતા જ નથી, એમાં જ બધા પ્રશ્નો થાય છે. મેં ચિત્તોડગઢની એક વાત કરી હતી, મને ખબર નથી આ પ્રવચનમાં કરી હતી કે બીજે, પણ ચિત્તોડગઢમાં હું ઇલેક્શન ઓબ્ઝર્વર હતો અને હું રોજ જાઉં મીરાના મંદિરે. ત્યાં ચિત્તોડગઢના રાજમહેલમાં એક મીરાનું મંદિર છે, ત્યાં રોજ જોવા જાઉં, દર્શન કરવા જાઉં, બેસું ત્યાં, મેડિટેશન કરું. પછી કૃષ્ણ ભગવાનની ત્યાં નાની મૂર્તિ છે, ભાઈ કૃષ્ણભાઈને, કૃષ્ણ ભગવાનને કહ્યું કે યાર તમે સંભવામી યોગ્ય કઈ કઈને આ તમે આયા નહીં, અને બધા લોકો મને પૂછપૂછ કરે છે કે આ ભગવાન કેમ આયા નહીં, ભગવાન કેમ આયા નહીં. મેં કહ્યું તમે કઈ કરો ને, આવું કઈ ચાલતું છે? એટલે ભગવાને મને સરસ જવાબ આપ્યો. અને આજે મારે ભદ્રેશભાઈ અને નરેશભાઈ તમને બંને એટલે માટે આ સેમી સાહિત્યિક કાર્યક્રમ થઈ ગયો છે, કારણ કે તમે બંને સાહિત્યના જીવ છો, અને એ એ એ છે ને તમને ધર્મ સુધી લઈ જશે. આ ઓપનનેસ છે ને, બહુ સરસ. આ ઓપનનેસ, મારો ધર્મ સા વિદ્યાયા વિમુક્તયે, મને જે મુક્તિ આપે. વાહ. પકડે એ ધર્મ નથી, બંધનથી છોડાવે તે ધર્મ છે. વાહ વાહ. એને મેં કૃષ્ણ ભગવાનને કહ્યું, એટલે કૃષ્ણએ મને જે જવાબ આપ્યો એ મારે તમને કહેવો છે. મારા આખા કાવ્ય સંગ્રહનું ટાઇટલ જ છે. વાહ. પણ એમાં કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે આર પાર આસપાસ અઢળક ઉભો છું, આર પાર આસપાસ અઢળક ઉભો છું, તમે પાછા વળીને મને કળજો, તમે મીરાની જેમ મને મળજો. વાહ ભાઈ વાહ. તમે મીરાની જેમ મને મળજો. તમે મીરાની જેમ મળતા નથી, અને અહીંયા આવીને બધા સોદા કરવા, કોન્ટ્રાક્ટ કરવા આવો મારી સાથે. તમારી છોકરીને આટલા ટકા આવે તો આટલા, આટલા ટકા આવે તો 2 કિલો, ને નહીં તો પછી મનોરથ, ને નહીં તો પછી આ અમને જમાડીશ, ને વધારે આવે તો આવું થાય મેડિકલ મેડિકેશન માં. તો ઇફ યુ આર બિહેવિંગ લાઈક અ કોન્ટ્રાક્ટર, આઈ વિલ બી અ કોન્ટ્રાક્ટર ફોર યુ. હા, કૃષ્ણએ એ ધર્મની વ્યાખ્યા મેં મારી કાવ્યમાં જે કર્યું છે ને, નરેશભાઈ, એક અનુભૂતિ કેવી થાય કે જ્યાં 5000 સ્ત્રીઓએ જૌહર કર્યું હોય, ત્યાં તમે સવારે 5:30 વાગે ચાલો, એના વાઇબ્રેશન્સ. કે જો ગુજરાતી સાહિત્યમાં કોઈ આવી કલ્પના નથી કરી, પણ ગુજરાતી સાહિત્યમાં શું છે કે હું અસ્પૃશ્ય છું, કારણ કે હું સરકારમાં નોકરી કરી એ મારી બધી બહુ બધા કે તમે સાહિત્યકાર ના કહેવાય તો કઈ નહીં, ના કહેવાય તો કઈ, આપણે ક્યાં એમનું ઇનામ જોઈએ છે. મેં તો જુઓ, આપણે ઇનામ લેવા માટે કાવ્ય લખતા હોત ને તો બરાબર,
આપણે કોઈ કૃપાકાંક્ષી છીએ જ નહીં, મારે તમારી કોઈ કૃપા જ નથી જોઈતી, મારે કઈ તમારી પાસે જોઈતું, અને તમે કવિ કહો એવું તો મારો બિલકુલ આગ્રહ નથી. તો તમરાના કાનમાંથી ટપકે છે રાત, આવી કલ્પના કયા કવિએ કરી છે? વાહ. કે તમરાના કાનમાંથી ટપકે છે રાત અને મૌનનો ચણાયો મોટો મહેલ. તમરાના કાનમાંથી ટપકે છે રાત અને મૌનનો ચણાયો મોટો મહેલ. ધૂપસળી જેમ કોણ ઓરડે ઓગળે છે ઓરડે, પૂછવાની કોણ કરે પહેલ. વાહ વાહ. આ આખો ભેકાર સન્નાટો છે આ રાજમહેલમાં સવારે 5:30 વાગે. અને તમરાના કાનમાંથી ટપકે છે રાત અને મૌનનો ચણાયો મોટો મહેલ. ધૂપ સળી જેમ કોણ ઓગળે છે ઓરડે, પૂછવાની કોણ કરે પહેલ. અને એક ધારો એક તારો છેડે જે રાગ, એક તારો એક ધારો છેડે જે રાગ, એમાં એક પણ ભાળો તો ભળજો તમે મીરાની જેમ મને મળે. ક્યા વાત. તમે એક પણ ભાળો, તમે એક પણ ભાળો તો ભળજો. કે આ મહાવીર માના મનમાં, મહાવીર ભગવાનના મનમાં જે કરુણા છે, એમની આંખમાં જે કરુણા છે, એની એ કરુણાનો અંશ મારામાં આવી ગયો છે. એક વિહાયેલી ગાયને હું જોઉં છું, એને વેદના થાય છે અને મારી આંખમાં આંસુ આવે છે. હું મહાવીરનો અવતાર છું, મને એમ થાય છે કે કોઈને દુઃખ પડ્યું અને હું ઉભો થઈ જઉં છું. ક્ષતા ત્રાયતે ઇતિ ક્ષત્રિય, કોઈને ક્ષતિ થતી જોઈને ઉભો થઈ જાય એ ક્ષત્રિય છે. તો હું ક્ષત્રિય છું. મારામાં નાની, હું ઉપાધ્યાય છું, હું આચાર્ય. આચાર્ય એટલે કોણ? આચરતી ઇતિ આચાર્ય, જેના આચરણ માંથી કઈક શીખવા મળે છે. ક્યાં વાત. મને ગણિત શીખવાડે, પણ જો એ 120 નો મસાલો ખાતા હોય અને એમને હું ગલ્લા ઉપર જોઉં, એ આચરતી ન. તસ્ય તેષામ આચરેણ ન શિક્ષા પ્રાપયેત. એમાં શિક્ષા ના મળે સાહેબ, એમાં પરીક્ષાનું પેપર મળે, પરીક્ષામાં પાસ થવાય. પણ દેટ ઇઝ નોટ ધર્મ. ધર્મ તમને આનંદ આપે, સુખ નહીં. સુખ આવે તો એની સાથે દુઃખ આવે. સુખનો વિરોધાર્થ છે શબ્દ, આનંદનો કોઈ વિરોધાર્થ શબ્દ નથી ભાષા. બહુ સરસ. વાહ સાહેબ વાહ, બહુ સુંદર. આપણે આનંદ, સત ચિત્ત આનંદ. વાહ. હું સચ્ચિદ આનંદ સ્વરૂપ છું. મારું સત એટલે અસ્તિત્વ. What is reality? My reality is હું પંચ મહાભૂતોનો દેહ છું, પણ હું ઈશ્વરનો રિપ્રેઝેન્ટેટિવ છું. વાહ. ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. હે અર્જુન, તું જન્મ્યો નહોતો ત્યારે અવ્યક્ત હતો, તું મરી જઈશ ત્યારે અવ્યક્ત થઈ જઈશ. તો આ વચ્ચે છે વ્યક્ત મધ્યાની ભારત, આ મધ્યમાં તું વ્યક્ત થયો છે, એટલા માટે આપણે વ્યક્ત થયેલાને વ્યક્તિ કહીએ છીએ. બહુ સરસ. વાહ વાહ, વોટ અ ક્લેરિટી સર. વાહ. કારણ કે તું ઈશ્વરની અભિવ્યક્તિ છે. વાહ. તું ઈશ્વરની અભિવ્યક્તિ છે, માટે તને વ્યક્તિ કહેવાય છે. વાહ. અને આ અનુભૂતિ કરાવે એ ધર્મ છે. વાહ. હું ઈશ્વરની અભિવ્યક્તિ છું. જ્યારે તમને એમ થાય કે અહમ બ્રહ્માસ્મિ એટલું બોલો, એટલે તમને કશાય ઓટોમેટિક બધા હવે મારાથી ગુસ્સો નહીં કરાય. ઇમ્પ્લાઇડ આવી જાય. ઇટ વિલ બર્ડનલેસલી પ્રૂવ રિફાઇન્ડ યોર બિહેવિયર. ઓટોમેટિક થવું જોઈએ, સહજ રીતે. એટલે બધા કવિતાઓ કરે છે ને આયાસથી, બહુ પ્રયત્ન કરે. મેં તું બાળકને સિઝેરિયન થી કઢાય, કવિતાને ના કઢાય. સિઝેરિયન કરીને કવિતાઓ કાઢે. સહજ આવવી જોઈએ કવિતા, સહજ આવે. અને સહજ આનંદ છે આ બધો. આ સત અને ચિત્ત, આ મારું ચિત્ત છે ને, એ બેટલ ફિલ્ડ છે. એ ચિત્તમાં સત એટલે વાસ્તવિકતાની જાગૃતતા અને આનંદ પરમાનંદ એનો પ્રાદુર્ભાવ, આ જ્યાં બને છે ત્યાં પર્યુષણ છે.
धन्यता છે સાહેબ, આ આ ધન્યતા પ્રાપ્ત કરવાની છે. અને એટલા માટે જ આપણે જે છે ને, મને મને બલ્ટ્રન રસેલની એક વાત યાદ આવે છે. બલ્ટ્રન રસેલે એમ કહ્યું કે સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ દેટ વી ડિસાઈડ, અને મને જૈન આખું તત્વજ્ઞાન જેટલું હું ભણ્યો છું, હું તો બહુ જાણકાર નથી, થોડું વાંચું છું. રમણભાઈ શાહના બધા પુસ્તકો વાંચ્યા છે મેં, અને ભક્તાંબર સ્તોત્ર અને આગમના અમુક સિદ્ધાંતો અને કુમારપાળ ભાઈના બધા લેક્ચરો, અને હું જ 15 વર્ષથી બોલું છું. અને એટલે અને બધું કમ્પેરેટિવ સ્ટડીઝ કરવાની આપણને ટેવ છે. એટલે બલ્ટ્રાન રસેલની મને નરેશભાઈ એક બહુ જ અગત્યની વાત મને યાદ આવે છે કે યુ સી ધ રિલિજન એન્ડ એવરીબડી શુડ ડિસાઈડ ધેર રિલેશનશીપ્સ ઇન 3 ફોર્મ્સ. ધ ફર્સ્ટ ઇઝ માય રિલેશન વિથ મી, મારો મારા સાથે શું સંબંધ છે, હું કોણ છું. આપણે કહીએ ને ક્રોધ આવ્યો, એટલે ક્યાંથી આવ્યો ભાઈ, બહારથી આવ્યો. ક્રોધ આવ્યો, જો આ બહુ સમજવા જેવું છે, આ ક્રોધ છે ને એ પરદેશી છે. જ્યારે જ્યારે પેલા મુનિ શાંત થઈ ગયા, એ હતા જ શાંત, એટલે શાંત થઈ ગયા. એટલે આ માય રિલેશન વિથ માય સેલ્ફ, મને હું ભગવદ્ ગીતામાં અત્યારે પીએચડી કરું છું ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટી અમેરિકામાંથી, એમાં અમે એક વાક્ય મેં હમણાં કહ્યું, મેં કીધું યુ સી વોટ ઇઝ લિબરેશન. મારા પ્રોફેસર પૂછ્યું હાઉ ડુ ડિફાઈન લિબરેશન. મેં કીધું સી લિબરેશન ઇઝ નોટ ફ્રીડમ ફ્રોમ ધી વર્લ્ડ, ફ્રીડમ ફ્રોમ ધી બંધન્સ, એટેચમેન્ટ્સ, belongings, it's not freedom from everything else, but it is a freedom from me. Freedom for me, nahi, freedom from me. Right. It is not freedom for me, freedom from me. Mare aa mara minus mathi nikli gayu chhe, aa maru chhe, aa taru chhe, aa badhamthi nikli gayu chhe. અને આમાંથી નીકળો તમે, એટલે તમે તમારી રિલિજિયોસિટીમાંથી યુ બીકમ સ્પિરિચ્યુઅલ. બહુ સરસ, બહુ સરસ. રિલિજિયોસિટી ઇઝ ગુડ, ઇટ ઇઝ અ ગ્રેજ્યુએશન. મંદિર જવું બહુ જરૂરી છે, રિલિજિયોસિટી છે. એક એક તમારા મનને તાલીમ મળે છે, તમારા મનને ટ્રેનિંગ મળે છે, તમારા મનને સાંત્વના મળે છે, તમારા મનને વાઇબ્રેશન મળે છે, તમારા મનને કેળવાય છે. પણ મન જ્યારે કોન્સન્ટ્રેશન કરે ત્યારે તમારે ગ્રેજ્યુએટ થઈને સ્પિરિચ્યુઆલિટીમાં એન્ટર થવું જોઈએ અને તત્વ જોવું જોઈએ. ગતાનુગતિકા હા લોકા હા લોકા હા ન તત્વદર્શિના હા, તત્વદર્શી ના થાઓ તમે ત્યાં સુધી તમને ધર્મનું જે ભણકાર છે ને એનો એનો કરંટ નથી લાગતો. વાહ, કરંટ લાગવો જોઈએ તમને. વાહ, હું ઈશ્વરનું સંતાન છું, હું ઈશ્વરની અભિવ્યક્તિ છું. એ અભિમાન ક્યારે આવે, જ્યારે વેન યુ હેવ ડિફાઇન્ડ યોર રિલેશનશિપ વિથ યોર સેલ્ફ. દેટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ. સેકન્ડ પાર્ટ ઇઝ માય રિલેશન વિથ માય સોસાયટી, એન્ડ થર્ડ ઇઝ માય રિલેશન વિથ માય યુનિવર્સ. મારી બાજુમાં રહેતો ઝાડ, મારે આંગણે ઉગેલી વેલ, મારા બગીચામાં આવેલા ફૂલો, મારા ઝાડ ઉપર રોતું પક્ષી, મારા આંગણે આવેલી ભૂખી ગાય, મારા મહોલ્લામાં રખડતું ઘવાયેલું કૂતરું, મારા મારે ત્યાં ભાભરતી ભૂખી ભેંસો, આ આ વાત તમે એટલી સંવેદનશીલતાથી પામી શકો તો યુનિવર્સ સાથે સંબંધ થઈ શકો. ખાલી બ્રહ્માંડ કહેશો તો નહીં ચાલે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, તમને બ્રહ્મ દેખાવો જોઈએ સાહેબ, બ્રહ્મનો અનુભવ થવો જોઈએ. અનુભવ ના થાય તો ઇટ હેઝ નો, એ તો બધું પોથીના રીંગણા છે. તો ધર્મ તમને આ 3 રિલેશનશીપમાં વાઇબ્રેશન આપે. અને બધા લોકો તો એટલું બધું આમ અમારા હમણાં ક્યાં ગયા ભાઈ ભરતભાઈ, હમણાં જોયું મેં સચિવાલયમાં આ કોરોના પછી એક ભાઈ
અંડર સેક્રેટરી વોશરૂમમાં ગયા તો પછી ત્યાં વોશ મશીન સાફ કરવા માંડી પડ્યા પોતું લઈને, એટલે પછી ચાર પાંચ પટાવાળાએ હાથ પકડીને બહાર કાઢવા પડ્યા કે સાહેબ તમે ઓફિસમાં આવી ગયા છો, હવે વર્ક ફ્રોમ હોમ નથી. અમારા ભરતભાઈ બી એ વાત છે. એટલે બધા માણસો આ છે ને સાહેબ, આ આ યુનિવર્સ સાથે, મારી સોસાયટી સાથે મારો સંબંધ શું છે? બધા મારા ભાઈઓ છે. આ તમારો ભગવાન નાનો ને મારો ભગવાન મોટો, એમાં તો આ દશા થઈ છે. આ ત્રણ પ્રકારના જે તાપ છે ને, જો આપણા દેશ આપણી દુનિયામાં અત્યારે ત્રણ પ્રકારના પ્રોબ્લેમ છે. એક શું છે? ત્રાસવાદ. બીજું છે વિસંવાદિતા, અને ત્રીજું છે સ્ટ્રેસ. હવે ત્રાસવાદ સામે અહિંસા, વિસંવાદિતા સામે સંવાદિતા, અને સ્ટ્રેસ સામે મેડિટેશન, ધ્યાન, પૂજા. આ ધર્મ છે સાહેબ. ધર્મ તમને તમારી વર્તમાન સમસ્યાઓમાંથી બહાર ના કાઢે તો એ ધર્મ ધર્મ નથી. ધર્મ તમને તમારી વર્તમાન સમસ્યાઓમાંથી બહાર કાઢવા જોઈએ. તમને સ્ટ્રેસ થવો જોઈએ, તમને કોઈ ઈર્ષા થાય, તમે ઓફિસમાં જાઓ ને ઘેર આવીને દુઃખી થઈ જાઓ કે પેલા ના સાલા પ્રમોશન મળ્યું મને ના મળ્યું, સાહેબ એનામાં હું ભાળી ગયા છે. અરે જે ભાળી ગયા એ સાહેબનો પ્રશ્ન છે, આપણો ક્યાં પ્રશ્ન છે? આપણે મુક્ત થઈ જવાનું. તો આ જે મુક્તિ અપાવે એ જે ધર્મ છે, જે આપણને શાંતિ અપાવે એ ધર્મ છે. તણાવ સામે તપ કરવાનું છે, ત્રાસવાદ સામે અહિંસા લાવવાની છે, અને સંબંધોમાં સંવાદિતા માટે સંયમ લાવવાનો છે. તમે વિચાર કરો, હવે તમારે બહિર તપ ને આંતર તપ બંને આવી ગયા ને, બધા આવી ગયા ને, છ તપ છે. આમ તો ગુણોદર વૃત્તિથી શરૂ કરી અને આપણે આ બધા ઉપવાસ ને આ બધું બાહ્ય તપ છે, પણ અંદરનો તપ કરવો કે મારા કશાયો ઉપર હું ધ્યાન રાખું છું કે નહીં. અને આ આ જે થશે ને સાહેબ, તો મેનેજમેન્ટની મેનેજમેન્ટના પ્રિન્સિપલ શું છે? છેલ્લે મેનેજમેન્ટના પ્રિન્સિપલ શું છે કે આઈ હેવ ટુ લિસ્ટ આઉટ ઓલ ધી ઓપ્શન્સ બિફોર મી એન્ડ આઈ હેવ ટુ સિલેક્ટ ધ બેસ્ટ. આ અનેકાંતવાદનું બિઝનેસ મોડેલ છે. અચ્છા, આઈ હેવ ટુ લિસ્ટ આઉટ ધી ઓપ્શન્સ. અમે હંમેશા હું હંમેશા જોઉં કે ભાઈ એક સ્ટેટમેન્ટ આવ્યું તો અમેરિકાના પ્રેસિડેન્ટે એનું રિએક્શન શું આપવું, તો એના માટે એના એડવાઇઝર્સ એના માટે 27-28 ઓપ્શન તૈયાર કરે કે સર તમે આમ કહેશો તો અફઘાનિસ્તાનને આવું લાગશે, આમ કહેશો તો રશિયા આ ઘટન થશે, આવું કહેશો તો ચીનમાં આમ થશે. એટલે બધા બધા સચિવોને, બધા વડાપ્રધાનને ને મુખ્યમંત્રીને બધા સલાહ આપનારા અમારા જેવા જે લોકો હોય છે ને, એ ઓપ્શન્સ બતાવે છે. એ એકચ્યુઅલી ઇનડાયરેક્ટલી અનેકાંતવાદની ઉપાસના કરતા હોય. બહુ સરસ, વાહ. Anybody who knows business management, he knows anekantvad, shadvad. આ ધર્મ આપણને આપે છે એનાલિટિકલ એબિલિટી આપે છે. બહુ સરસ. કારણ કે મહાવીર સ્વામી આપણને શીખવાડ્યું છે કે કદાચ પેલો માણસ પણ સાચો હોઈ શકે, કદાચ આ નહીં પણ પેલું પણ હોઈ શકે, પેલું નહીં પણ પેલું પણ હોઈ શકે. તો આ જે છે સત્ય સુધી જવાનો રસ્તો છે એ ઓપનનેસ નો છે. અને ભરત ભદ્રેશભાઈ, તમારું આજનું પહેલું જે સ્ટેટમેન્ટ હતું ને કે અમે ઓપનનેસ થી વાત કરવા માંગીએ છીએ, સંકીર્ણતા નથી લાવવી. વી આર મોડર્ન મેન, કરેક્ટ. મેં અમે તો કહીએ છીએ, અમે તો છોકરાઓ સાથે હું અમેરિકા જઉં ને બધા સાથે, મેં તો તમે કહો આપણે ધર્મ બરાબર, આપણે નથી કરવું આ બધું. એ કે અંકલ વી ડોન્ટ બિલીવ ધીસ થિંગ. મેં કીધું બરાબર છે, બટ હુમ ડુ યુ બિલીવ એ પહેલા મને કહો, અને વાય યુ શુડ બિલીવ. આપણે વી વિલ ડિસ્કસ ઇટ, અને આપણે કશું ગતાનુગતિક કશું નથી કરવું. જેમાં લોજિક થી આપણે એક્સપ્લેન ના કરી શકીએ એ વાત નહીં કરવાની. જે લોજિક થી સમજી શકાય અને સમજાવી શકાય એ વાતો જ આપણે નવી પેઢીને કહી શકીશું, નહીં તો નવી પેઢી આપણી સાથે જોડાશે નહીં. અને લાસ્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ મિચ્છામી દુક્કડમ. ભૂપેન્દ્રભાઈ એ કહ્યું છે, જે સરસ વાત કરી પૂજ્ય ભાઈશ્રીએ,
હું પણ તમને બે જ વાતો, મારે જો તમે આજે કશું ના કેવું હોય તો આટલી જ વાત કરું કે આપણે બે શબ્દોનો ઉપયોગ કરીએ, થેન્ક યુ એન્ડ સોરી. સવારે ઉઠીને એમ વિચાર કરો કે ગઈકાલે મારો દિવસ સારો ગયો, નરેશભાઈ તમે યાર મને જોરદાર, મને બહુ એપ્રિશિએટ કર્યું, મને બહુ દાદ આપી, થેન્ક યુ વેરી મચ. અથવા એમ કહો કે કાલે ભદ્રેશભાઈ તમે યાર માર્કેટમાં મળ્યા પણ હું બરાબર ધ્યાન ના આપી શક્યો, અથવા હું મારી વાતમાં જરા આટલો મારે ગરમ થવાની જરૂર નથી, આઈ એમ વેરી સોરી. તમને ખોટું લાગ્યું હોય તો સોરી. એટલીસ્ટ સવારે ઉઠીને એક માણસને થેન્ક યુ અને એક માણસને સોરી. બહુ સરસ. વાહ સાહેબ, આવતા પર્યુષણ સુધીમાં યુ વિલ બી અ ડિફરન્ટ પર્સન, આઈ કેન ગિવ યુ ગેરંટી. વાહ, યુ વિલ બી ડિફરન્ટ પર્સન. વાહ, જોરદાર રોટલી બનાવી, આવી આ તો ખતરનાક રોટલી છે, આ તો મારે ભાગ્યશભાઈ ને જમવા બોલાવવા પડશે. તું એટલું સારું જમવાનું બોલાવે છે કે મારા ભાઈબંધો ને ચખાડવું પડશે. તમે એવી રીતે કોણ તો લાવા દે ભાઈબંધો, તમે એમ કહો કે મારા ભાઈબંધ બે ભાઈબંધો ને જમવા બોલાવે છે કે શું ભાઈ શું છે આપણે, કે પ્રસંગ છે કઈ, શેના માટે બોલાવે છે એમ કહો. તું એટલું સરસ બનાવે છે, ઓહો ખીર તો જો, આ પર્યુષણમાં આપણે આટલા બધા રિસ્ટ્રિક્શન પછી તું જે વાનગીઓ બનાવે છે, ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ, કે સમજમાં ના આવે એટલું સરસ આઈટમો વાનગીઓ બધી, તમે આખી રેસીપી તારી તો શું વાત છે, આટલા સેજ તો વખાણ કરો તમે અને જુઓ શું થાય છે. આપણે કોઈને એપ્રિશિએટ નથી, આપણા નજીક હોય ને એને બિલકુલ એપ્રિશિએટ નથી. બહુ સાચું, બહુ સાચું. લેટ અસ એપ્રિશિએટ. ધર્મ છે ને એ બેઝિકલી થેન્ક્સ ગિવિંગ નો આખો મહિમા છે. ઈશ્વરનો આભાર માનીએ છીએ, આપણે ઈશ્વરને જોયા નથી પણ હે ભગવાન તમે આ આ કેવું સુંદર સર્જન હારા રે. વાહ વાહ, વિશ્વ તે મારા આજુબાજુ કેવું વિશ્વ રચ્યું, કેવા ફૂલો ઉગે છે. હું સવારે ઉઠું 5 વાગે એટલે કોયલો આવી જાય છે ડ્યુટી ઉપર, બધા ગીતો ગાતા હોય છે પંખીઓ, મને મને ઉઠાડીને કેવું ગાય છે. આ બધું તે ક્યાં મારા માટે આખું આખું બેન્ડ મોકલે છે તું સવારે મારા માટે. એટલું સરસ. વાહ, આખું ઓર્કેસ્ટ્રા મોકલે છે. અને હું બગીચામાં જઉં એટલે બધા ફૂલો આમ ડોકું ઉપર કરીને ઉભા હોય, મને ચૂંટો પેલો, કે મને ચૂંટો પેલો, કે મને ચૂંટો. 5 વર્ષે આ નેતા હોતો એમ કે, પણ પેલો ફૂલો તો રોજ કે છે મને ચૂંટો, મને ચૂંટો. આ તો એની મજા છે સાહેબ. વાહ વાહ વાહ. તો આ બધું આ આ ઈશ્વરે આપણને ચારે બાજુ આ બધું આપ્યું છે, તો આપણે એને એન્જોય કરીએ. પણ એને એન્જોય કરતા કરતા જે કોઈને દુઃખ પહોંચ્યું હોય તો મિચ્છામી દુકડા ખોઈ દઈએ. આ પર્યુષણનો સાર આ છે, ધર્મનો સાર આ છે. ધર્મમાં જે માણસ ધાર્મિક હોય ને એ એ ગુસ્સાવાળો ના હોય, એ ક્રૂર ના હોય, કોઈ જીવને મારી જ ના શકે. જે જે કોઈ જીવને મારતો હોય એ માણસ કેવી રીતે ધાર્મિક હોઈ શકે? જેને બીજા જીવ માટે સન્માન ના હોય. વાત પૂરી થઈ ગઈ સાહેબ? આ ધર્મ આ શીખવે છે આપણને, જીવનમાં ધર્મ લાવવો એટલે આ ધર્મ લાવવો કે આપણામાં કરુણા પ્રગટે, મહાવીરની કરુણા પ્રગટે, મહાવીરનું તિતિક્ષસ્વ, મારું એમની જે સહનશક્તિ છે. હું ઉપવાસ કરું છું એટલે કે મારા ઘરમાં અનાજ નથી ખૂટ્યું, હું સહનશક્તિ વધારું છું મારી. વાહ વાહ, મારા ભૂખને સહન કરી શકું છું, હું હું દબાવતો નથી, મારી સહનશક્તિ વધારું છું. અને એમ કરીને મારે મારા મારા શરીર ઉપર મારે કાબુ મેળવવો છે ધીરે ધીરે. તો આ આપણા હાથમાં જ નથી, બધું બેકાબુ થઈ ગયું છે. એવા જગતમાં જ્યારે આપણે છીએ ત્યારે વ્યક્તિગત ધોરણે, સામૂહિક ધોરણે અને વૈશ્વિક ધોરણે બધાને સંવાદિતામાં રાખે, એ જે સત્ય છે, એ જે ભાવના છે, એ જે પ્રેમ છે, એ જે પ્રાર્થના છે, એ જે ધ્યાન છે, એ ધર્મ છે. બહુ સરસ. વાહ વાહ. હું તો બહુ અભણ માણસ છું, નાની નાની વાતો વાંચી વાંચીને જે કઈ શીખ્યો છું. એટલું સરસ તમે અનુભૂતિથી વાત કરો છો સર. આપણે આ મિત્રો અને મિત્રોની ટોળીમાં બેઠા છીએ, કઈ લાગતું નથી
કે કોઈ બહુ મોટી ધાર્મિક સભામાં બેઠા હોઈએ, અને આ બે માણસો ભદ્રેશભાઈ અને નરેશભાઈ પરણેલા હોવા છતાં પણ એટલું હસતા રહે છે, ભરતભાઈ વચ્ચે વચ્ચે અદ્રશ્ય થઈ જાય, કારણ કે એ પરણેલા છે, એમને બહુ કોન્શિયસ છે એ બાબતમાં. જયારે વસંતભાઈ પણ બરાબર, વસંતભાઈ સ્થિર થઈને જોઈ રહ્યા છે. અનમ્યુટ કરો ભરતભાઈને, અનમ્યુટ કરો નરેશ. તો આપને હંમેશા મળવાની બહુ મજા આવે છે, અને વિલ કન્ટિન્યુ, ઇટ ઇઝ 10:30. થેન્ક યુ વેરી મચ, બહુ મજા આવી. અને આપણે ઈચ્છીએ કે ભગવાન મહાવીર આપણને એવી શક્તિ આપે કે આપણે આ પર્યુષણને આપણા જીવનને ટ્રાન્સફોર્મેશન એક પર્વ બનાવીએ. બહુ સરસ, વી ગેટ ટ્રાન્સફોર્મ, આપણે બદલાવીએ. યસ યસ સર, યસ સર. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. થેન્ક યુ, થેન્ક યુ. ધેટ વોઝ સિમ્પલી વન્ડરફુલ, સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ. નીકળેલી વાત. તમે કવિતા કરવા માંડ્યા, અમે નરેશભાઈ શું કરીશું? નરેશભાઈ, આ ભદ્રેશભાઈ બિગ થ્રેટ. તમારી વાત તો એ બહુ ગમી ગઈ મને, ભાગ્યેશભાઈ. ક્યારેક ક્યારેક સિઝેરિયન કરી નાખું છું, સહી સહજ નહીં તો સિઝેરિયન પણ સહી. બહુ જ અઘરા વિષયને તમે ખુબ સરળતાથી મૂક્યો, એકદમ પેલેટેબલ કરીને તમે મૂક્યો. ધીસ ઇઝ એ સ્કિલ. આ બહુ જ મોટી વાત છે. થેન્ક યુ. નહીતર આના ઉપર તો ઓહો, પુસ્તકોના પુસ્તકો થાય, અને પૂરું થયા પછી પણ આપણને બિલકુલ ના સમજાય કે કવિ કહેવા શું માંગતા હતા. તમારે કવિને પૂછવાનું સાહસ નહીં કરવું. સાહેબ, ફાઇલોમાં અટવાયા નહીં આખી જિંદગી, કે આપણને અટવાવા દેવા નથી, એટલા નથી અત્યારે. બરાબર ભાગ્યેશભાઈ? બિલકુલ બિલકુલ. થેન્ક યુ વેરી મચ. તમે ફાઇલો પણ અટવાયા નહીં. આ મારા બેન ને બચ્ચા આવી ગયા બહાર છે. અરે વાહ વાહ વાહ, ગુડ ગુડ ગુડ. હવે મારા દી નહીં ચલાવશે, પણ તમે પતાવી દીધું છે, બહુ સારું. યા, થેન્ક યુ વેરી મચ. ચાલો બસ, ઉતરી ગઈ હૃદય માંથી નીકળેલી વાત, હૃદય માં આપણા વસી ગઈ. અને ખરેખર એમણે કહ્યું છે તેવી રીતે કે જો દરરોજે સવારે અથવા તો કેટલાક રાત્રે કે છે તેમ એ વાત કરીશું, આવતી પર્યુષણે આપણે બદલાયેલા હોઈશું. એને માટે 100 વર્ષ જીવવાની જરૂર નથી, માત્ર એક જ પર્યુષણની જરૂર છે, બીજા. તો ચાલો આપણે આ પર્યુષણથી શરૂઆત કરીએ, ભાગ્યેશભાઈની આ સરસ મજાની વાતોથી અને સરસ મજાના એમના સંવાદોથી, સરસ મજાના ઉપદેશથી. ખૂબ ખૂબ આભાર ભાગ્યેશજી. અમને તો લાગતું જ નથી કે તમે ક્યારે બ્યુરોક્રેટ હતા ખરેખર. ફાઇલો ઉઠલાવી છે એવું પણ અમને લાગતું નથી. ના, હવે હું રૂબરૂ આવું ત્યારે પેન્શન નો ઓર્ડર લેતો આવીશ. ના, થેન્ક્સ અ લોટ. યા, થેન્ક યુ વેરી મચ. ચાલો બસ બંધ કરીએ. હા, આ શ્રેણી ભાગ્યેશજી, રૂબરૂ મળ્યો છું સુરતમાં. આપ આવ્યા હતા ગુજરાતના, આપણે ગુજરાતનું મેગેઝિનના પ્રચાર 1 લાખ ગ્રાહકો, અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી પણ હતા સાથે, અને ત્યારે પણ મેં કઈક કેટલીક પ્રતો નો પ્રસાર કરવાનો મેં પણ નિર્ધાર કર્યો હતો, અને ત્યાં મને તમારા અને નરેન્દ્રભાઈ ના હસ્તે સન્માન થયેલું, એ દિવસ હજુ મને યાદ છે બરાબર. 1908, અરે 2008 ની વાત છે લાગે છે મને. 2007 કે 2008 ની વાત છે, એટલે બહુ દૂરનો સમય આમ તો ના કહેવાય હવે, હજારો વર્ષોમાં કે સેંકડો વર્ષમાં. બીજી કોઈ આડી અવળી ગલી તમારે માટે હશે નહીં. પ્લેઝર પ્લેઝર, મળીશું આપણે. ખૂબ આભાર, અને અમારી સાથે
ભલે જે પણ હોય તે એને ગુણ્યા 1000 કરી નાખો એટલા શ્રોતાઓ અમારી સાથે છે અને અમે અમને એનો આનંદ છે. મને તો એવો કોઈ મોહત નથી, જે 5-6 જણ હોય પણ સારા હોય અને હસતા હોય ટાઈમસર. કોઈને કઈ કેવું હોય તો નરેશભાઈ એમને એમને માઈક આપો અને 2 મિનિટ ભલે ભાગ્યશજીની લો પણ કઈક પ્રતિભાવ સાંભળો. ખાસ તો ભરતભાઈ જૈન છે, પછી આપણા મહેશભાઈ હોય તો તે, કે બીજું પણ કોઈ પણ હોય તો. મને લાગે જુલીબેન કેનેડા થી બોલી, કેનેડા થી હતા આપણી પાસે. છે જુલીબેન છે ને? જુલીબેન છે, અહીંયા જુલીબેન છે. તો એ કેનેડા વાળા જુલીબેન છે કે કોઈ બીજા છે મને ખબર નથી. કોઈકને કઈક વાત કરવી હોય તો કરીને, નહીં તો આપણે આવતીકાલે છેલ્લો દિવસ છે ને છેલ્લે દિવસે આપણે સાંભળવાના છીએ. ભદ્રાયુભાઈ અમીન રાજકોટ થી આવશે, તેને તેમને પહેલી વાર આપણા મંચ ઉપર આવશે. અને બીજા આપણા પદ્મશ્રી કુમારપાળભાઈ એ આપણી સમાપન કરશે ક્ષમાપનાની સાથે. જૈન ધર્મમાં ક્ષમાપના અથવા તો જૈન ધર્મ કરતા ક્ષમાપનાનું મહત્વ, એ વાત ઉપર એ વાત લઈને આવશે કુમારપાળભાઈ. એટલે છેલ્લા 2 કાલે સાંભળજો, બધા જરૂરથી પધારજો. અને ખૂબ ખૂબ આનંદ થયો, ખૂબ ખૂબ મજા આવી ભાગ્યશભાઈ. થેન્ક યુ. નરેશભાઈ કઈ વાત કરવી હોય તો. મિત્રો, સભા પૂરી કરવાની મંજૂરી સરને ખૂબ ખૂબ આભાર. હંમેશા જ તમને સાંભળવાનું ગમતું હોય છે અને આજે વધુ એક સરસ અને યાદગાર પ્રવચન અમને મળ્યું. ખૂબ બધા મિત્રોને આગ્રહપૂર્વક શેર કરી શકાય તેવી વાતો બંને વક્તાઓએ આજે કરી, બંનેનો આપણે સાંભળજો અને લાઈક કરજો. યુટ્યુબ ઉપર સાંભળજો, સંભળાવજો અને લાઈક કરજો પ્લીઝ. જરૂર. ઓકે, થેન્ક યુ. અને મને મને આની લિંક આપજો ને જરા, કાલે સવારે મારી યુટ્યુબ ચેનલ પર પણ મુકેશ. હા પ્લીઝ ડુ ધેટ સર. હાજી 8 વાગે આવતી કાલે. થેન્ક યુ. આવજો સાહેબ, આવજો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. હે દાદા ની ઝૂમ મીટિંગ.